શ્રીજી મહારાજ વચનામૃત દ્વારા જીવાત્માને જે આ સંસારમાં પ્રીતિ છે એ પ્રીતિ તોડવા માટેના સુંદર એવા પ્રયાસો કર્યા છે. અને આપણે બે દિવસથી આ સાંભળીએ છીએ. આજે ત્રીજો દિવસ મહારાજની અમૃત ભરેલી વાણી કે જે આપણા આત્માને પાવન કરનારી છે, આપ આત્માને શુદ્ધ બનાવી પ્રભુના ચરણ સુધી પહોંચાડે એવી અદ્ભુત કથા વચનામૃત એનું શ્રવણ કરીએ. 36ના વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે મહારાજને સાંભળીએ. સ્વામિનારાયણ હરિ સંબત 1876ના પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે ઇન્દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોંચ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મોટું મથાળું છે. પોષવદી 13 છે. વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબ વૃક્ષ નીચે ઓટા ઉપર શ્રીજી મહારાજ ઢોલીઓ ઢળાવીને બિરાજમાન થયેલા છે. ઘણા બધા ફૂલના હાર મહારાજ ધારણ કરેલા છે. સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે. જો વચનામૃતમાં શ્રીજી મહારાજની સન્મુખ સંતો હોય છે અને હરિભક્તો પણ હોય છે તો આજે થોડોક સંતો માટે આટલા દિવસ જોયું તો બધાને સરખો મહારાજ ઉપદેશ કરે છે, પણ હવે આ એક વચનામૃત એવું આવ્યું છે કે ખાસ આમ તો બપોરે જમ્યા પછી અમે સભા કરીને કથા વચનામૃતની અમે એક વચનામૃત બીજું ગમે એ વંચાય પછી બે વચનામૃત એવા છે કે એ અમે વાંચીએ લગભગ. એક તો પ્રથમનું 36મું અને અંત્ય પ્રકરણનું 19મું. આ બે વચનામૃત ખાસ ત્યાગી સંતો માટે. તો આ વચનામૃત છે ને મહારાજ ત્યાગીને લક્ષ રાખીને કહેલું છે. કૃપાવાક્ય છે. શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળો બધા. મહારાજ કે જેણે સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો. શું લીધો? ભેખ લીધો. ત્યાગી થયો, સંસારમાંથી અલગ પડ્યો. બે માર્ગ છે હરિભજવાના, એક ગ્રસ્તાશ્રમ અને બીજો ત્યાગાશ્રમ. ત્યાગાશ્રમ થોડોક ઉપર છે, ગ્રસ્તાશ્રમ થોડોક નીચો કહેવાય. ગમે એવો ગ્રસ્ત હોય ને ત્યાગી સાધુને પગે લાગે, ખરું કે નહીં? એ થોડોક શ્રેષ્ઠ આશ્રમ કહેવાય એમ. તો મહારાજ કે ગ્રસ્તાશ્રમમાંથી એ થોડોક ઉપર આવ્યો છે, ત્યાગાશ્રમમાં આવ્યો છે અને પરમેશ્વરના સ્વરૂપ વિના જો અસત પદાર્થમાં પ્રીતિ રહે છે એને કેવો જાણવો? બોલો, આવો પ્રશ્ન છે. હો, કેવો જાણવો? મહારાજ કે ત્યાગી થઈ ગયો છે, દીક્ષા લઈ લીધી, સંસાર છોડી દીધો, છતાંય સંસારમાં હેત રાખે છે. લ્યો હવે એને કેવો કેવો? મહારાજ કે કેવો કેવો? મોટા સાહુકાર માણસની આગળ કંગાળ માણસ હોય ને એવો જાણવો એને, અથવા ભિખારી જેવો જાણો. લ્યો ને,
કંગાલ માણસ એટલે ગરીબ માણસ, પહેરવા વસ્ત્ર ન મળતું હોય, ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, શેઠિયા સાવકાર નાખી દીધેલી વસ્તુ માટે પડાપડી કરતા હોય. જોકે હવેના 21મી સદીના ભિખારી અલગ થઈ ગયા જોવા જઈએ તો. હા, એ 2-5 રૂપિયા દે તો લે નહીં ભાઈ, તવંગર થઈ ગયા, એ ભિખારી હવે. પણ મહારાજ કે શેઠિયા સાવકાર નાખી દીધેલી વસ્તુને પણ એને માટે પડાપડી કરતા હોય એને કહેવાય કંગાળ. ખાવા નથી મળતું, પહેરવા વસ્ત્ર નથી મળતું, અને પોતે પોતાને પણ પાપી સમજે છે કે અમારે એમાં કર્મ ફૂટેલા હે, કે દુઃખી છીએ, ગરીબ છીએ, માંગણ છીએ. અને બીજા સાવકાર લોક પણ તેને પાપી સમજે કે આણે કાંઈક પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી. ગરીબ પણ 2 પ્રકારના છે. એક ગરીબને વ્યવસ્થા નથી અન્ન વસ્ત્રની રહેવા કરવાની, એટલા માટે એ ગરીબ છે. અને બીજો એની સામે એક ગરીબ એવો છે કે સંપત્તિ ઘણી છે પણ કોઈને આપી શકતો નથી, આ એક ગરીબ છે. અને બીજો ગરીબ એવો છે, આમ ગરીબ છે પણ આમ પાછો હરામી છે. પાછો શંકરને પાર્વતી એકવાર જતા હશે ને, એક કઠિયારો દુઃખી બહુ, એ ફાટેલા તૂટેલા કપડાં, પાર્વતી કે આ બિચારો કેવો ગરીબ છે. શંકર ભગવાન કે ગરીબ કાંઈ નથી, કે આને ગરીબ કહેવાય કે. પાર્વતી કે શું વાત કરો, તમે ભોળાના ભોળા જ રહ્યા, કે લ્યો મહાદેવજીને કહેવો આને થોડો ગરીબ કહેવાય. મહાદેવજી કે અખતરો કરો, લાકડાનો ભારો લઈને જતો હશે ને મહાદેવજી, થોડીક મશ્કરી કરી કંઈક એકાદું લાકડું ખેંચ્યું સમજાને, અને પછી મહાદેવજીને જે ગાળો દીધી છે ને, ક્રોધ કર્યો ને જેમને તેમ બોલ્યો સમજા, મહાદેવજી કે આ ગરીબ કહેવાય. આગળ હાલ્યા, કોઈક શેઠિયો આવતો હશે પાલખીમાં બેસીને, શંકર ભગવાન એને કાકરી મારી, ત્યારે એણે શું કર્યું, તરત હેઠો ઉતરી પડ્યો, શંકર ભગવાનને પગે લાગ્યો, ભૂલ થઈ ગઈ, તમારા જેવા સંત આવ્યા અને હું પાલખી ઉપર બેઠો જાઉં છું, માફી માગી એણે. શંકર ભગવાન કે આ ગરીબ છે, જો પહેલેથી કીધું તું ગરીબ છે. પાર્વતી કે આ ગરીબ કહેવાય, માણસો ઉપાડીને આવે છે. શંકર ભગવાન કે ગરીબ છે. તો કેટલાક સ્વભાવના ગરીબ હોય છે અને કેટલાક ગરીબ હોવા છતાં પણ પાછા દિલાવર પણ હોય છે. હોય ગરીબ, પોતાને નથી મળતું છતાં પણ. જો આપણા સત્સંગ મને એક વાતો છે, શ્રીજી મહારાજ કારિયાણીમાં સભા ભરીને બેઠા હતા અને એક બ્રાહ્મણ 1 રૂપિયો પોતાની પાઘડીની એક ગાંઠમાં બાંધીને લઈ આવેલો અને મહારાજને ભેટ આપવા માટે કેટલી તો ગાંઠો છોડી, ત્યાં માન 1 રૂપિયાનો અહીંથી સિક્કો નીકળ્યો. મહારાજ કે ભૂદેવ, આ રૂપિયાની નવી પાઘડી લઈ લીધી હતો. ભૂદેવ કે મહારાજ, પાઘડી તો હાલે છે આ ગાંઠું વાળી, હો પણ તમને કીધી ભેટ કરું, કે લ્યો. અને સર્વસ્વ હો, એની પાસે બીજું કાંઈ નહોતું, ખાવાની વ્યવસ્થા પણ નહોતી, છતાં પણ દિલાવર, પ્રભુને કંઈક ભેટ કરવી. જેતલપુરના જીવન ભગતની દ્રષ્ટિ કરીએ આપણે, કેવા ગરીબ, ઘરમાં કાંઈ ખાવા મળે નહીં, મઠનો રોટલો બનાવી અને મહારાજની પાસે આવે છે પણ શરમ આવે છે, આ કેમ ભેટ કરવી. લ્યો, જ્યારે શ્રીજી મહારાજની આગળ મેવા મીઠાઈના ઢગલા પડ્યા છે, જાત જાતના મિષ્ટાનોના થાળ પડ્યા છે, અને આ મઠનો રોટલો એટલે કોળનો સમજાય ને, ગરમા ગરમ ખાવો તો ખવાય, પછી કઠણ થઈ જાય, પાછો વાયડો બહુ થાય, મસાલા કેટલાક નાખવા પડે એના રોટલામાં. હવે આ રોટલો મહારાજને અર્પણ કરવો છે, એને શરમ આવે છે, પણ શ્રીજી મહારાજ ઉઠીને એના હાથમાંથી રોટલો લઈ લે છે અને મહારાજ જમી જાય છે રોટલો આખો. હે, 2 રોટલા હતા, એક બ્રહ્માનંદ સ્વામી લીધો, એ બધાને પ્રસાદી વેચાણી. ગરીબ જબરી વ્યાખ્યા છે ભાઈ, ગરીબ અને તવંગરની, નથી છતાં પણ આપે છે. અને કેટલાક ગરીબ એવા હોય છે, ઘણું બધું પડ્યું હશે પણ ધર્મસ્થાનમાં આપતો નથી અને બીજા કોઈક આપે ને તો એને પણ ના પાડે છે, બહુ પડ્યું છે કે જરૂર નથી આપવાની, કે
તો અનેક પ્રકારની વ્યાખ્યા છે ભાઈ ગરીબની, તો ભગવાન માગે તો એ ન આપી શકાય, એ ગરીબ લોભી છે, છતાંય એક હરિભગત વડતાલમાં શ્રીજી મહારાજના દર્શન સમયમાં આવ્યા. ઘરમાં પરિવાર કોઈ નથી, એકલા જ ઘરમાં રહે છે, હાથે રોટલા ઘડી ખાય પીને મજા કરે છે. આવા એક હરિભગત આવ્યા. મહારાજે પૂછ્યું, તમારી પાસે રૂપિયા કેટલા છે? ભગવાન પૂછે એટલે તો કેવું પડે પાછું. એ હરિભગત કે મહારાજ, મારી પાસે મારી મરણ મૂડી જી કયો 500 રૂપિયા છે. 500 એમ? મહારાજ કે 500 રૂપિયા અમને આપી દો, ઉત્સવ સમયમાં ઉપરાઈ જાય, લેખે લાગી જાય. કયો હરિભગત થી હા પડાણી નહીં હો. મહારાજ કે અમને તમને દુઃખી નથી કરવા, સુખી કરવા છે, એટલા માટે પૈસા માગીએ છીએ. તમારી આયુષ માત્ર 5 દિવસની છે, હવે આપી દો, તમારા પૈસાની વ્યવસ્થા થઈ જાય અને તમારે પણ સારું થઈ જાય, બંધન થાય નહીં, પાછું પાછા આવવું પડે નહીં, આસક્તિ રહી જાય તો. પણ લોભ વૃત્તિ રૂપિયા દેવાના નહીં હો. મનમાં મનાઈ ગયું 5 દિવસ મરી જાય, હવે ઘરે જાઉં. ઉત્સવને અડધો મૂકીને ઘર તરફ રવાના થયા. મહારાજ કે ઘરે જાશો તો શું કરશો, 5 દિવસમાં તો ગુજરી તો જવાનું છે, તમારે આયુષ ખલાસ થઈ ગયેલો, વિચાર કરો, નહીં તો દઈ ન દેવાય. કોઈ છે નહીં ઘરમાં, પાછું પુત્ર પરિવાર કોઈ નથી, છતાં પણ ન અપાણા. ઘરે જાય છે, રસ્તામાં પોતાના ભાણેજનું ગામ આવ્યું, એને ત્યાં રોકાણા. તાવ આવી ગયો, બીમાર થઈ ગયા અને કીધું રૂપિયા 500 પડ્યા છે, ચૂલાના આંગણમાં દાટેલા છે અને ઘરની ચાવી વાણિયા પાસે છે, એમ કરીને મામો ગુજરી જાય છે. એનું બધું કારજ કરે ભાણાભાઈ અને પછી જાય છે રૂપિયા લેવા. હો કે મારા મામાનું મૃત્યુ થઈ ગયું, કે એના ઘરની ચાવી લાવો, કે વાણીઓ કે એમને એમ ચાવી ન દઉં, ગામનો સરપંચ બોલાવો. એને બોલાવ્યા, શું કરવું છે ચાવીને? તો કે રૂપિયા છે અંદર. તો કે 100-100 રૂપિયા અમારે જોઈ ગયેલો, અમારે 2 જણા 100-100 રૂપિયા એ માગી લીધા. નક્કી કર્યું ભલે, અને પછી ઘર ખોલ્યું, વટલોઈમાં પૈસા હતા, મોઢું બાંધેલું, જેવું ખોલ્યું માંથી હરપનો કણો નીકળ્યો. પૈસામાં આસક્તિ રહે અને કાળા હાફ થવું પડે, આપણા સંપ્રદાયમાં અનેક એવા ઇતિહાસો છે. એને પકડીને નાખી દીધો ક્યાંક વાડમાં અને 300 રૂપિયા લઈ ગયો ઓલે, અને 100-100 દીધા ને આવી દશા થઈ. લ્યો ન અપાણા. મહારાજ કે જીવને બંધન થઈ જાય, સમજાય ને, રૂપિયા પડ્યા હોય પણ અપાય નહીં, એનું અંતર એવું સૂનું છે કે નથી સેવા કરી શકતો. બાકી કેટલાક ગરીબ હોય ને, નથી છતાં પણ દિલાવરથી આપે છે. એટલે દ્રવ્યમાં આસક્તિ ના રહે ભગવાનના ભક્તોને, નહીંતર તો મહારાજ ક્યાં હતા? લોજ. એક સાધુએ પુસ્તક આપ્યું, એમાં એક ડબલી હતી, ડબલીમાં માત્ર 50 પૈસા હતા, હો, વાંચવા માટે આપ્યું કે દ્વારિકાની યાત્રા કરીને વરસું ત્યારે આવશું. મહારાજ કે ભલે રાખો. દ્વારિકાની યાત્રા કરીને વળ્યા, ગુરુનું અવસાન થઈ ગયું, શિષ્ય હતો એ પુસ્તક લેવા માટે આવે છે. મહારાજ અમારું પુસ્તક લાવો. કે મહારાજે પુસ્તક દીધું અને એ કે ખોલીને જોઈ લો, અમારે બધી વસ્તુ બરાબર છે ને. તો અંદર એક નાની ડાબલી બાંધેલી ને એમાં 50 પૈસા હતા, હો, અને ડાબલી ખોલે છે તો પૈસા પડી ગયા અને હરફનો આટલો કણો એ પણ ભેગો પડ્યો. 50 પૈસા રડતા રડતા પડ્યા ને ઓલો વાંહે જતા જતા એના ઉપર જઈને બેસી ગયો. મહારાજ કે આ તારો ગુરુ. લ્યો કોણ છે? આ ગુરુ છે. તો દ્રવ્યની આસક્તિ, જો આ તો સાધુ હતો, સમજાય ને, ત્યાગી છે, છતાં પણ આ લોકના પદાર્થમાં જો વાસના છે ને તો જીવ બંધાઈ જાય છે. તો મહારાજ કે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થને ભેળા કરી રાખે, તૃષ્ણા પણ ઘણી રાખે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં એને પ્રીતિ થતી નથી, રહિત છે,
એવો જે ત્યાગી સાધુ છે એને જે એકાંતિક મોટા સાધુ છે ને એ કંગાલ જેવો જાણે. કેવો છે? ભિખારી છે. કે સાધુ થયો તોય ભાન નથી કે લ્યો હા એ હાર હાર કપડાં ઉ ને તી ને વસ્તુ પદાર્થ ભેગી કરી રાખે ને તૃષ્ણા પણ બહુ રાખે એમાં જાણે છે. ને પાપી પાપી છે એટલા માટે સાધુ થયો તોય ભગવાનમાં હેત થતું નથી અને આ લોકના પદાર્થમાં ચોંટ્યો પડ્યો છે. એ મોટા સાધુને દયા આવે એના ઉપર. બિચારો ગરીબ છે, શું છે? કંગાલ છે, પાપી છે. કે ભગવાન સિવાય બીજે હેત થાય છે એટલા માટે. અને ત્યાગી હોય એને તો કચરો અને કંચન બે બરોબર હોય કે લ્યો. એને હવે શું પદાર્થ નહીં, એને કાંઈ હોય નહીં દ્રવ્યનું. આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય નહીં. એક જ ભગવાનમાં પ્રીતિ હોય એને સાચો ત્યાગી કહેવાય. પણ ત્યાગી થઈને જો અનુસંધાન ન રાખે તો એનો પણ જીવ ક્યાંક બંધાઈ જાય. મોટા મોટા સમર્થ ગુરુઓ થઈ ગયા. કાનફટા સંપ્રદાય બહુ મોટો કહેવાય. એમાં મચ્છેન્દ્રનાથ થઈ ગયા. હો આમ તો માછલી થકી એનો જન્મ થયેલો એટલે મચ્છેન્દ્રનાથ. ક્યાંક ભિક્ષા માગવા ગયા હશે બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણ ક્યાંક બારે હશે, એની પત્ની ભિક્ષાએ હારી આપી પણ થોડીક ઉદાસ હશે એની પત્ની. તો આ મચ્છેન્દ્રનાથે પૂછ્યું, કેમ કે તકલીફ છે કાંઈ? તો કે સંતાન નથી કે લ્યો. એટલે ચપટી રાખ આપી હો કે આ ખાઈ જાજે કે લ્યો, તને ભગવાન દીકરો દેશે હાલો. એમ કરીને ચાલ્યા જાય છે. પણ કોઈ બીજા માણસો કે એલા બાવાની રાખ ન ખવાય. હચ્છે જે શંકા થાય કે ન થાય, એટલે કોક રાખ દઈ જાય ખાઈ જવાય ને, ડર લાગે કે ન લાગે. અને આજે પણ જગતમાં એવા બાવા ફરે છે, સોરા ઉપાડી જાય તમને. વાગડમાં હમણાં બે ત્રણ પકડી ગયા મારે હારખા કરીને, સમજાય ને? છોકરા ઉપાડી જાય કંઈ હુંગાડી નહીં, કંઈ ખબર ન પડે અને લઈ જાય અને ભેડા. પછી જી કરતા હોય. હવે આ મચ્છેન્દ્રનાથે રાખ આપી તો બાઈએ ખાધી નહીં, ઉકેડામાં નાખી દીધી. છાણ ભેગી ભેરવી અને ક્યાંક ઉકેડામાં રાખ નાખી દીધી. 12 વર્ષ પછી પાછા મચ્છેન્દ્રનાથ ભિક્ષા માગવા માટે આવ્યા. ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા અને પૂછ્યું, તારો છોકરો ક્યાં? બાઈ મંડી રોવા કે મને શંકા લાગી, કેમ થશે શું થશે? તો મચ્છેન્દ્રનાથ કે, પણ મારી રાખ ક્યાં નાખી? તો કે ઉકેડામાં નાખી દીધી. ઓલ્યા કે, મારી રાખ ઉકેડામાં નાખી દીધી. ત્યારે હાથમાં પાણી લઈ અને અલગ ગિરનારી કહીને ઉકેડામાં પાણી છાંટ્યું તો 12 વર્ષનો છોકરો એમાંથી નીકળ્યો એટલે ઉકેડામાં. અને મચ્છેન્દ્રનાથ કે, તારા ભાગનો નથી કે, જો તે રાખ ખાધી હત ને તો છોકરો તારો તારા ઘરે થાત કે રેત. આ તો હવે મારું શિષ્ય થશે કે. 12 વર્ષનો છોકરો એને દીક્ષા આપી, ગોરખનાથ નામ રાખ્યું અને ઉપડી જાય છે. કેવા સમર્થ સાધુ, એમ સામાન્ય નહીં. એમ કરતાં કરતાં, જોકે મચ્છેન્દ્રનાથના ઘણા બધા શિષ્યો હતા, પછી શિષ્યો થકી જિંદગીમાં એકવારી અલગ પડી જાય છે, સ્ત્રીયા રાજમાં ચાલ્યા જાય છે, ત્યાં સ્ત્રીઓમાં એને આસક્તિ થઈ જાય છે, ત્યાં લગ્ન કરી લે છે, પુત્ર પરિવાર થાય છે મચ્છેન્દ્રનાથનો. વર્ષો સુધી ત્યાં બંધન થઈ ગયું એને, માયામાં બંધાણા. આવા સમર્થ ત્યાગી પણ. પછી ગોરખનાથે વિચાર કર્યો, ગુરુ મહારાજ ક્યાં દેખાતા નથી. એ તપાસ કરતા કરતા ખબર પડી કે આ તો ક્યાંક બંધાઈ ગયા છે. લ્યો, શિષ્યનો ધર્મ છે ગુરુ બંધાઈ જાય તો એને છૂટા કરવા જોઈએ. એટલે છેઠ સ્ત્રીયા રાજમાં પહોંચી ગયા. ગુરુને ઉપદેશ કર્યો ગોરખનાથે અને છોડાવ્યા. છોડાવ્યા તો છોડાવ્યા, પણ મારા હોનું લઈ લીધું ચોરીમાં થોડું, સમજાય કે આ ક્યાંક કામ આવશે એમ. હોનું હીરા માણેકજી એ બધી આમ પોટલું આખું બાંધી લીધું અને પછી ચાલ્યા. ગુરુ મચ્છેન્દ્રનાથ અને શિષ્ય ગોરખનાથ એ રસ્તામાં હાલ્યા આવે છે. હાલતા હાલતા જંગલ જેવો પ્રદેશ આવ્યો, ડર લાગે એવું ભયંકર વાતાવરણ. એટલે ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો કે, આગે કુછ ભય તો નહીં હે ને? ગોરખનાથ કે, સાધુને શું ભય હોય કે, આપણે કોણ લૂંટવા આવવાના એમ. હાલે જાય આગળ.
વળી આગળ જાય એવું વાતાવરણ દેખાય ને ગુરુને ડર લાગે, આગે કુછ ભય તો નહીં હે ને. પછી એક જગ્યાએ કૂવો આવ્યો, કૂવામાંથી પાણી સિંચી અને જંગલ જવું તો બે જણે જીયા, ચેલો વેલો આવી ગયો, એને શંકા પડી કે ગુરુ વારે વારે પ્રશ્ન કરે છે, ભય નહીં હે, ભય નહીં હે. ગુરુની જોરી તપાસે, મેં તો હોનાનું પોટલું નીકળ્યું આટલું બધું, આ તઈ જ ગુરુ બોલતા લાગે છે કે ભય તો નહીં હે ને. એ પોટલું લઈ નાખી દીધું કૂવામાં, મજા કે નહીં. આ ડર લાગે સાધુને એવું ના જોઈએ કે લ્યો કૂવામાં નાખી દીધું, એમને એમ જોરી બાંધી મૂકી પાછી, નાહી ધોઈને નીકળ્યા. હવે વળી જંગલ આવ્યું, ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો, ગોરખનાથ. હા ગુરુ મહારાજ. આગે કુછ ભય તો નહીં ને? અરે કુછ ભય નહીં, ભય કો કૂવામાં ડાલ દીયા કે લ્યો, હે ભય ને કૂવામાં નાખી દીધો. તઈ ગુરુ મહારાજને શંકા પડી કે આ મારું હોનું કૂવામાં નાખી નથી દીધું, જોરીમાં જોયું તો કાંઈ ન મળી, જોરી હલકી થઈ ગઈ પાછી, વજન ઘટી ગયો હતો. અને ગુરુ મહારાજને ભય લાગ્યો કે હોનું મારું નાખી દીધું. ગોરખનાથ પણ કેટલો સમર્થ હતો, ગુરુ મહારાજને બંધનમાંથી છોડાવવા માટે તાકાત કેટલી, જોકે એની વાતો ઘણી બધી છે જાત જાતની. આ કાનફટા ગુરુનાથ પછી આખો એ સંપ્રદાય થોડોક વિષયમાં ચડી ગયો, સમજાય ને. ક્યાંક ક્યાંક આશ્રમ છે એના હતા બહુ સમર્થ. આજે પણ તમને અહીંયા આપણો પર્વત કયો આવ્યો, શું નામ કહેવાય, નખત્રાણાની બાજુમાં છે મોટો પર્વત ઝીણોધર, અહીંયા મોટા મોટા ગોરા પડ્યા જોજો, એ આકાશમાંથી ઉતારેલા પોતાની સામર્થ્યથી, હજી દેખાય છે હો, તાંબાના મોટા મોટા દેગડા દાળ ભાત બનાવવા માટે. અમે ગયા હતા ત્યાં કને, ત્યાંના મહંતે કીધું કે સ્વામી હવે અમારા સાધુ એ થતા નથી, અને અમારા સાધુ બધા વિષયમાં ચડી ગયા, અને અમારો સંપ્રદાય ફીટી પડ્યો. આવ ગયો સાધુ વિષયમાં ચડી ગયા, કેટલા લગ્ન કરી લીધા કાન ફટા સાધુ, પંચ વિષયમાં ચડ્યા, જોરદાર અમારો સંપ્રદાય. બળદિયાની જાગીર છે ત્યાં કને જાજો, જબરજસ્ત વર્ષો પહેલાંની બાંધેલી, પણ અમારો સંપ્રદાય અસ્ત વ્યસ્ત થઈ ગયો, ને આ જાગીર સંભાળવા માટે કોઈ માણ નથી જળતો, ચેલો નથી જળતો. લ્યો ગુરુ મહારાજને મનમાં ડર લાગ્યો કે મારું હોનું ચેલાએ કે કૂવામાં નાખી દીધું, એટલે ચેલો પણ કેવો સમર્થ, રસ્તામાં હાલતા પેશાબ કર્યો ને હોનાનો ઢગલો થઈ ગયો. ગુરુ મહારાજને કે ઉપાડો, લ્યો જેનું પેશાબ હોનું બની જાય આવા સમર્થ ચેલા, એના ગુરુ કેવા હોય? ગુરુ સમજી ગયા કે ભાઈ આની આગળ કાંઈ કહેવાય એમ નથી, સમર્થ. આટલી સામર્થ્ય હોવા છતાં પણ સંસારનું બંધન એવું છે મહારાજ કે જો ધ્યાન ન રાખે તો ક્યાંક સાધુ છતાં પણ આ લોકના પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એને કંગાળ કહેવાય, ભિખારી કહેવાય, પાપી કહેવાય. કે લ્યો સાધુને પણ, ગોપીચંદને 1200 રાણીઓ છોડીને એ સાધુ થઈ ગયા હોય, ભર્તૃહરિની 300 રાણીઓ હતી અને સાધુ થઈ ગયા હોય, એ જગતમાં ભીખ માગતા હોય ને હરિભજન કરતા હોય પણ અનુસંધાન ન હોય ને ક્યાંક બંધન થઈ જાય. ગોપીચંદ અને ભર્તૃહરિ આ બે સાધુ બાવા એક ધર્મશાળામાં જઈ ચડ્યા, ધર્મશાળામાં એક ચટ્ટાઈ પડી હતી, સમજાય ને, તો એક ચટ્ટાઈ માટે બે બાવા બાજ્યા, એટલે ઓલો કે મારી ને ઓલો કે મારી, કે સમજાય વઢ્યા. ત્યાં એક ડોસી નીકળી, બાવા બાજતા હતા, જોયા ડોસી કે મુઆ બાવા લઈ આવ, તમે કેવા સાધુ થયા છે, ધન્ય છે કે ભર્તૃહરિને ગોપીચંદને વિશાળ રાજ્યોનો ત્યાગ કરીને સાધુ થઈ ગયા અને હરિભજન કરે છે, તમે કેવા સાધુ છો, આ એક હળેલ જેવી તૂટેલી ફાટેલી ચટ્ટાઈ માટે બાજો છો, ભાન છે કે નથી. બે જણા એ જતા પાછા, ગોપીચંદને ભર્તૃહરિ, તરત વિચાર થઈ ગયો અંતરમાં ડોસીને કે ડોસી મારે તમે અમારો ગુરુ કહેવો, ઓલો કે હું ગોપીચંદ ને ઓલો કે હું ભર્તૃહરિ. ડોસીમાં કે શું વાત કરો કે આટલું છોડ્યા પછી એક ચટ્ટાઈમાં જીવ બંધાય જો ધ્યાન ન રાખે તો. તો શ્રીજી મહારાજ કે આ જગતમાં સંસાર છોડીને ત્યાગી થયો જગતનો ગુરુ કહેવાય હવે, અને એ આ લોકોના પદાર્થમાં આસક્ત થાય એની તૃષ્ણા રાખે તો મહારાજ કે એને કેવો કહેવાય, શેઠિયાની આગળ જેમ કંગાલ માણસ છે, પાપી માણસ છે, ભિખારી માણસ છે ને એવો કહેવાય.
એક જ ભગવાનમાં જેને પ્રીતિ હોય એ સાચો ત્યાગી છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંમત 1876ના પોષવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પોષવદી 14 ઠંડીના દિવસો છે. લીમ વૃક્ષ નીચે શ્રીજી ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે, ઘણા સંતો હરિભક્તો હશે એટલે આમ મહારાજ બેઠા છે અને આગળ સભા ભરાઈને બેઠી છે. આ એ વચન અમારે થોડુંક ત્યાગી જેવું જ લાગે છે. એ મહારાજ અમારા ઉપર ઉતર્યા, સમજાય કે નહીં? અને અમારી વાતનું હોય તો તમને થોડીક વધારે મજા આવતી હશે, ખરું કે નહીં? સાધુની વાતું આવે, સાધુ ગુરુ કહેવાય ભાઈ, એની વાતો સાંભળવા જડે મજા જ આવે ને. સંતના આખ્યાનોની વાતો હોય કાંઈક તો આપણે પ્રેરણા મળે એમાંયથી, અને બીજાની વાતોમાં આપણે સહજ મજા આવે. આપણા ઉપર આવે ને ત્યારે થોડીક તકલીફ થાય, કારણ કે આપણે પોતાને પાડવું પડે એટલા માટે. આ તો બીજા માટે એમ, પણ એવું નથી, આપણે બધા માટે છે. આપણે બધા સાધુ જ છીએ આમ તો. શ્રીજી મહારાજની દૃષ્ટિમાં આ લોકના પદાર્થમાં આપણે હેતપ્રીત, ભલે ગ્રસ્ત હશો તો કરવાથી શું ફાયદો થઈ જવાનો હોય? આજે 3 દિવસથી આ કથા સાંભળી રહ્યા, એવી જ કથા સાંભળી રહ્યા કે પંચ વિષયમાંથી છૂટો અને ભગવાનમાં મનને જોડો. વાતો તો એ જ છે બધી, બીજી કાંઈ વાત આવી કાંઈ? જે તે પ્રકારે જીવ પંચ વિષયમાંથી છૂટો થાય અને ભગવાનની મૂર્તિમાં લગ્ન લાગે. તો આજે શ્રીજી મહારાજ સભા ભરાઈને બેઠી છે. મહારાજ બોલ્યા. મહારાજ કે બધા સાંભળો. મહારાજ કે જે અણસમજું હોય, જેને સમજણ નથી, ત્યાગ અને વૈરાગ્યપૂર્વક આત્મજ્ઞાનથી જે રહિત છે, એક તો ત્યાગ અને બીજો વૈરાગ્ય અને આત્મનિષ્ઠા, આ જેને નથી અને ભેખ લઈ લીધો છે, હવે શું કરું? લ્યો, નથી ત્યાગ, નથી વૈરાગ્ય, આત્મનિષ્ઠાનું ઠેકાણું નથી અને સાધુ થઈ ગયો. જોકે નાના સાધુ થાય એવા જ થાય, સમજાય કે નહીં? ઘણા એમ કે મોટા થઈને સાધુ થવું જોઈએ એમ, કેટલાક એમ કે લગ્ન વગન કરીને પછી સાધુ થવું જોઈએ. પણ મેં મારી જિંદગીમાં જોયું, મને લગભગ 35-36 વર્ષ થતા હશે સાધુ થઈ ગયું એને. પણ મોટા થઈને થાય, હાર જ થાય એવું પાછું નક્કી નથી પાછું, સમજાય? એ ભાગી ગયા કેટલાક લો, એ જોયા. અને હાવ નાનપણથી થયા છે એ હારા છે, સમજાય કે નહીં? એટલે અપવાદ બધે હોય છે, નક્કી કાંઈ માની લેવાય નહીં. હવે નાનો હોય તો એને વૈરાગ્ય કાંઈ ખબર જ ન હોય, સંસારની ખબર ન હોય. લો, આજના છોરાને બધી ખબર પડી જાય રહ્યો. આજની વાત જવા દો, 21મી સદી તો ભારે આવી ગઈ છે. આજથી ભાઈ 30 વર્ષ પહેલાં લગ્ન સુકમ થાય છોરાને ખબર નથી, 15-20 વર્ષ સુધી હો પછી એને કાંઈ ખબર પડતી. વાસનાઓ હતી નહીં, કારણ કે મીડિયા હતું નહીં, કાંઈ ખબર કાંઈ પડતી નહીં કાંઈ. અને આજે તો 10-12 વર્ષના છોરા હાજા બધી રીતે તૈયાર પડ્યા, વાત જવા દો, સમજાય ને? પણ મહારાજ કે ભેખ લઈ લીધો છે અને જો એને ત્યાગ અને વૈરાગ્ય નથી, આત્મા વૈરાગ્ય સહિત જે આત્મજ્ઞાન એ નથી એને, તો શું થાય? છે ત્યાગી, સાધુ થઈ ગયો છે, ભેખ લઈ લીધો, પણ જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય એને વિશે હેત ટળતું નથી. જન્મભૂમિને વિશે હેત ટળતું નથી, સમજણ પડે તમને? જન્મભૂમિ એટલે શું? જ્યાંથી પોતાને જન્મ થયેલો છે એ સ્ત્રીની યોનિમાંથી હેત ટળતું નથી. મહારાજને ખાસ તો આ કહેવાનું છે, બાકી જન્મભૂમિ જે પ્રદેશ છે, પોતાનું ગામ છે, પોતાનું ઘર છે,
એમાં હેત ટળતું નથી. એમ કહીને પછી સાધુ માટે વાત કરી એટલે મહારાજ પહેલાં તો પોતાની વાત કરી, હો સભામાં જમણા સાથળમાં ખાંપો વાગ્યો તો આંબલીનો ખાંપા તલાવડીએ, એ મહારાજ બતાવ્યો બધાને, હો હવે બધાએ જોયું ન હોય ને આ સાથળમાં કપડાં ઢાંકેલા હોય ને, મહારાજ કે સભામાં બધા જોઈ લો, આ જોઈ લો, કહો ખાંપાનું ચિહ્ન જમણા સાથળમાં મહારાજને ખાંપો વાગ્યો હતો, આ ચિહ્ન મહારાજ દર્શન કરાવ્યા બધાને. મહારાજ કે જુઓ, નાનપણમાં અમને ઝાડનો ખાંપો લાગ્યો હતો, આ ચિહ્ન અમે જ્યારે દેખીએ ને ત્યારે ઝાડ આ જાદ આવી જાય, એ તલાવડી જાદ આવી જાય, એ અમારા બધા મિત્રો ને અમે કેવી મજા કરતા રમતા બમતા અમારું બધું યાદ આવી જાય, કેમ હાંભરી આવે કહેવાનું, એમ સાદું થઈ જાય ને તો એ સારું યાદ આવી જાય, સમજા ને, નાનપણના જે ખેલ છે ને એ યાદ આવી જાય, ભાઈ ભૂલવા કામ છે. એટલે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા ઘણું કઠણ કામ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી ન સાંભળતા હોય તો બોલો મહારાજ, કે બોલો સભામાં સાધુને કીધું, હો સગા સંબંધી જન્મભૂમિ દેશ ગામ સાંભળતું જ ના હોય, કોઈ દી વિચાર ના આવે, એનું કોઈ દી સ્વપ્નું ના આવે, એવા સભામાં બોલો કેને નથી સાંભળતું, હું પોતે કહી દીધું સાંભળ્યું મને, લ્યો હવે હવે તકલીફ મોટી. આમ તો મહારાજે સાધુ જ છે ને ભાઈ, દીક્ષા લઈ લીધી છે, પોતે સાધુ થઈ ગયા છે, ઘરબાર છોડી દીધા છે, મને સાંભળે છે, તમે બોલો હવે સાધુને કેવું શું, હવે જો નથી સાંભળતું એમ કે તો મહારાજ કે મારથી મોટા થઈ ગયા મહાત્યાગી, હે તો એ ફસાવટ છે ભાજી, હો પછી જોકે જેને જેમ હસશે એમ બોલે હશે સભામાં. મહારાજ કે ન બોલે તો નરનાળદેવના કે ના સમ આવ્યા, હા નરનાળદેવના સમ છે મહારાજ કે ન બોલો તો લાજે શરમે કરીને. પછી મુનિ સર્વે જેને જેમ વર્તતું હતું એમ બોલ્યા. પછી સાંભળીને શ્રીજી મહારાજ કે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે આત્માની જન્મભૂમિ કઈ, હવે એ બોલો. જો પહેલેથી આત્મનિષ્ઠા જેને નથી, ત્યાગ અને વૈરાગ્ય યુક્ત જેને આત્મનિષ્ઠાનું જ્ઞાન નથી એવાની વાત છે. મહારાજ સભામાં કે સંતો, આત્માનો જન્મ ક્યાં થયો છે, કયા ગામમાં જન્મ થયો છે, આત્માનું કોઈ જન્મસ્થાન છે ભાઈ, આત્માનું કોઈ સગું છે, આત્માની કોઈ જાત છે, એની કોઈ નાત છે. મહારાજ કે સગ પણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે આ જીવાત્માએ, બધાનું સગ પણ સરખું જાણવું, હમણાં મા બાપ છે તો પહેલાંય હતા, વિસરી ગયા છે બધા. અને મહારાજ કે સગાનું કલ્યાણ ઈચ્છવું હોય તો જીવ પ્રાણી માત્રનું કલ્યાણ ઈચ્છવું, કારણ કે હગા કર્યા છે, મા બાપ બનાવ્યા છે, પતિ પત્ની બનાવ્યા છે, તમામ ટોટલ જેટલા જીવ છે બધાને આ જીવાત્માએ, એ કથા આપણે સાંભળી ગયા. તો સગા સંબંધીનું કલ્યાણ ઈચ્છવું ત્યાગી સાધુને એ જુક્તે નથી મહારાજ, કે યોગ્ય નથી. સવારે બ્રહ્માનંદ સ્વામીની વાત આવી હતી ખબર ને, મહારાજને કે મહારાજ સંકલ્પ થઈ ગયો, મહારાજ કે વાંધો નહીં, અમે સંતોને મૂકી દઈએ, તમારા મા બાપને સત્સંગી બનાવ્યા આવશે બસ. તો બ્રહ્માનંદ સ્વામી માની વાર્યો કે જવાની આપણે જરૂર નથી. પણ એવા જ એક સંત જે સુખાનંદ સ્વામીની શાસ્ત્રોમાં વાત લખાયેલી છે, એકલા અટુલા અને નિર્બંધપણે ફરતા એવા જે નીલકંઠ વર્ણી જે ક્યાંય નથી બંધાણા, ફરતા ફરતા જ્યારે લોજપુરમાં આવ્યા ત્યારે સુખાનંદ સ્વામી મહારાજને સમજાવીને આશ્રમમાં લઈ ગયા અને મુક્તાનંદ સ્વામીનો ભેટો કરાવ્યો. આ સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય છે. એને એક દિવસ વિચાર આવ્યો કે આપણે તો આવો સત્સંગ મળ્યો, મહારાજ મળ્યા, પણ મારા મા બાપનું શું, કે લ્યો એને સત્સંગી કરવાનું છે. એક દી મહારાજ પાસે આવ્યા, કોઈ ન હોય એવી જગ્યામાં હો, એકાંતમાં મહારાજને મળ્યા. મહારાજ સગા સંબંધી મા બાપને સત્સંગી કરવા જવા છે, કે હો મહારાજ કે એ અઘરું હોય થોડું, કારણ કે એ પોતે હિન્દુસ્તાની સાધુ હતા, એ છે દૂર હશે એના ઘર ક્યાંક,
ઉજ્જૈન નગરીથી છેટા ક્યાંક. એટલે મહારાજ કે હવે માંડીવારો કે લ્યો. મહારાજ કે માની લો ને, જેને વર્તમાન ધરાવો, ઘાસના છોડને વર્તમાન ધરાયેલો માની લેવાનો. આ મારી માં ને આ મારો બાપ, લો ગમે તેથી થયા જશે ને, એટલે ન જાઓ તો હારું કે એમ. મહારાજ કે સ્વામી તમારી ઉંમર થઈ ગઈ છે પાછી, હવે આ ઉંમરે જાવું મા બાપને સત્સંગી બનાવવા. મહારાજ કે હું સંકલ્પ કરીશ ને તમારા મા બાપ સત્સંગી થઈ જશે, કે હો એને મારી ઓળખાણ થઈ જશે, મારું ભજન કરીને એ મોક્ષને માર્ગે પહોંચી જશે. બોલો, એટલે જવાનું કાંઈ નહીં. માંડીવારો મહારાજ ના પાડી દીધી. હા, એ મનમાં હરું ઈચ્છા થઈ ગઈ અને ઈચ્છાને રોકવી એ કામ એ પાછું. એક દિવસ તો મહારાજને કીધા વિના રવાના થઈ ગયા. લ્યો એકલા હો, હવે ઉંમર તો મોટી હશે. આ ઉંમરમાં સુખાનંદ સ્વામી રવાના થઈ ગયા. લ્યો એ ફરતા ફરતા જે આવે ને સત્સંગી કરે પાછા. હો, મહારાજનો નિશ્ચય બતાવે, શ્રીજી મહારાજનું ભજન કરાવવાનું શીખવાડતા, કેટલાને સત્સંગી બનાવ્યા. મથુરા વૃંદાવનમાં ગયા અને ત્યાં કેટલાને સત્સંગી બનાવ્યા. મહારાજનું ભજન કરતા કરી દીધા. ત્યાં લક્ષ્મીદાસ એક મોટો શેઠિયો કહેવાય છે, લાલાબાબુ કરીને હતા. મોક્ષને માટે 7 કરોડ રૂપિયા વાપર્યા. 7 કરોડ હો, એને સુખાનંદ સ્વામી મળ્યા. એને સમાગમ થયો સુખાનંદ સ્વામીનો. એટલે શેઠિયાને, કોના સાધુ છો? તો કે સાધુ સ્વામિનારાયણનો. શું કે? લ્યો, અને સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. ઓલિયા શેઠિયા કહેતો, મારે ભગવાનને ભેટવું છે. તો સુખાનંદ સ્વામી હાલો ભેડા, હે ગુજરાતમાં છે ભગવાન સ્વામી, ભેટો થશે આને આ જન્મે તમારું કલ્યાણ થઈ જાય. કે હો, તો કે હું તો નહીં હાલી શકું. હો સ્વામી, કે શું વાંધો છે પણ ભાઈ ભગવાનને ભેટવાનું. હવે એક શાસ્ત્રમાં એવી વાત લખી, એ શેઠિયાને મહારાજને મળવું હતું, પણ એને શું કીધું? જો હું પ્રવાસમાં હાલીશ ને તો મારા નિયમ પૂરા નહીં થાય. એના કેવા નિયમ હતા? હોમ હવન કરવો, અમુક ટાઈમ સુધી નદીમાં સ્નાન કરવું, અમુક વાર મંત્રોનો જાપ કરવો, આ બધું નિયમ સદા પોતે જ બાંધેલું સદાવ્રત એમાં પોતે જમી લેતા હતા. અને હવે આ બધા જે નિયમ છે ને એ મારાથી પ્રવાસમાં પડે નહીં કહેવાય. તો નિયમ એને રોકી રાખ્યો. લ્યો, ઘણીવાર આપણને નિયમ હોય અને કોઈક સંત કામ બતાવે, ભાઈ તમે નિયમની વાત કરો, તો એ યુક્તે ન ગણાય. નિયમ તમે ગમે ત્યારે કરી લો. લ્યો ભાઈ, સંતને રાજી કરો, તમારા નિયમનું ફળ એ છે. ભાઈ ઘણીવાર જો સમજણ ન હોય તો નિયમ પણ મોક્ષ માર્ગમાં આડું આવે. જ્યારે આ શેઠિયાને એમ કીધું, મહારાજને બોલાવો અહીંયા કને, સ્વામિનારાયણ ભગવાનને, ગઢડાથી મથુરા આવવા સુધી, ગોકુળ વૃંદાવન આવવા સુધી જેટલો ખર્ચો થાય આવવા જવાનો બધું હું પૂરીશ. સુખાનંદ સ્વામી કે તમને કાંઈ પડી ન હોય તો ભગવાન થોડા અહીંયા આવે તમારા એકલા માટે. કે લ્યો, તમને જો ભગવાનને મળવું હોય તો મારી સાથે હાલો. તો હું હાલી ન આગું કે મારા નિયમ ન થાય. કે લ્યો, નિયમ એને રોકી રાખ્યો. એટલે નિયમ પાડવા, સમજા, નિયમ ચોક્કસ પાડવા, પણ ભગવાનની પ્રાપ્તિને માટે, સંત અને ભગવાનના ભક્તોની પ્રસન્નતાને માટે કરવા. આપણા નિયમ છે ને એ ક્યાંય આપણે આડા ના આવવા જોઈએ, આવે માર્ગે. એમ કદાચ નિયમ ઓછા પાડ્યા હતા અને મહારાજને મળ્યા હતા તો કંઈ વાંધો હતો. રસ્તામાં જેટલું થાય એટલું કરીએ, ઘરે બેઠા આપણે જેટલું કરીએ, કદાચ પ્રવાસમાં નહીં થતું હોય, યાત્રા જતા હશો તો ખબર પડતી હશે કેટલી કથા વાર્તા થાય, નિયમ ચેષ્ટા કેટલું થાય. ધ્યાન રાખો તો થાય, નહીંતર બધું એમને એમ જાય. ધ્યાન ન હોય તો યાત્રા તો કરવા જાવી, એ તો મૂકી દેવાય નહીં. પછી 2 અત્તરની શીશી આપી છે કે મારા વતીથી ભગવાનને આપજો. કે હા, અને 2 મુમુક્ષુ સુખાનંદ સ્વામીને એવા મળ્યા કે સાધુ બનાવી નાખ્યા. લ્યો, ભગવા કપડાં પહેરાવી નાખ્યા. પહેલાં એવો રિવાજ હતો સંપ્રદાયમાં, સાધુ થવાની કોઈ ઈચ્છા દર્શાવે ને તો એ ભગવા કપડાં પહેરાવી દે. ગુરુમંત્ર જ્યારે લેવો હોય ને ત્યારે શ્રીજી મહારાજ આપતા, અને પછી આચાર્ય મહારાજ પણ ગુરુમંત્ર આપતા. ભગવા કપડાં પહેરાવવાનો અધિકાર તો સાધુનો જ છે, કારણ કે સાધુ ભગવા કપડાંવાળા કહેવાય. આજે પણ ભલે આચાર્ય મહારાજ પાસે જાય ને, એ નવો પરમહંસ થાય, એને કપડાં તો સાધુ જ પહેરાવે. હો, આચાર્ય મહારાજ તો કાનમાં એને ગુરુમંત્ર આપે છે.
એટલે સુખાનંદ સ્વામીએ બે સાધુ બનાવ્યા, એકનું નામ રાખ્યું નાના ગોપાળાનંદ સ્વામી અને બીજાનું નામ રાખ્યું રામાનુજાનંદ. બે સાધુ બે શિષ્ય બની ગયા અને મથુરા વૃંદાવનમાંથી મળ્યા, સાથે લઈને છેટ ઉજ્જૈન નગરી ગયા. એનાથી આગળ એનું ઘર હતું પણ ઉજ્જૈનમાં એક ધર્મશાળામાં ઉતર્યા અને ત્યાં સ્વામી માંદા થઈ ગયા, બે ત્રણ દિવસ બીમાર રહ્યા અને ધામમાં હાલ્યા ગયા. મા બાપનો ભેટો થયો નહીં. પછી એના બે શિષ્ય હતા, ગુરુની બધી દેહક્રિયા બધી કરી અને એ છેટ ગઢપુરમાં મહારાજ પાસે આવ્યા અને મહારાજને આ બે અત્તરની શિષ્ય અર્પણ કરી અને શેઠિયાની વાત કરી. મહારાજ કે આ જન્મમાં અમારો એને ભેટો નહીં થાય, બીજા જન્મમાં ભેટો થશે. સંતો એમ કહે છે કે બીજા જન્મમાં અંજાર તાલુકામાં વાઘોરા ગામમાં એનો જન્મ થયો અને એનું નામ છે કરમસિંહ. અને મુંબઈમાં ત્રીજા ભોઈવાડામાં અત્યારે જે મંદિર છે લક્ષ્મીનારાયણ દેવનું, એ મંદિર ત્યાં એણે બાંધ્યું. આજે પણ શિલાલેખમાં કરમસિંહ ડામજીના નામે શિલાલેખ ઠક્કર હતા. હો, બીજા જન્મમાં સત્સંગ થયો અને સંતની આગળ નિર્માનીપણે વર્તી અને પોતાનું કામ કરી ગયા. તો શ્રીજી મહારાજ કે સાધુ થઈ ગયા, ત્યાગી થઈ ગયા અને સગા સંબંધીનું કલ્યાણ ઈચ્છું એ બરોબર નથી એમ મહારાજ ધર્મામૃતમાં કીધું. સાધુ થઈ ગયા પછી એના મા બાપને કે એના પરિવારને ક્યારેક લાભ થાય કે ક્યારેક હાનિ થાય, ક્યારેક દુઃખ થાય, તો સાધુએ હરખ શોખ મનમાં કાંઈ કરવો નહીં. કારણ કે એ બધાને હરખું થઈ ગયું, જેમ બધાને તમે ઈચ્છો એવું એનું વિચો, એનું અલગ અનુસંધાન રખાય નહીં સાધુથી. ધર્મામૃતમાં ના પાડી, જો સગાનું કલ્યાણ ઈચ્છું હોય તો બધાનું ઈચ્છું ભાઈ, સર્વેનું. મહારાજ કે આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતિના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે, આ શરીરમાં આવ્યા બીજા બધા ભૂલાઈ ગયા છે. એમ મહારાજ કે આ મનુષ્ય શરીરના જે મા બાપ છે ને જ્ઞાને કરીને વિસારી દેવા. જ્ઞાન શું? આત્મજ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યનું જ્ઞાન આત્મજ્ઞાને કરીને. સંબંધી આ દેહના છે અને હવે તો હું સાધુ થઈ ગયો એટલે મારો કોઈ સંબંધ રહ્યો નથી, સંબંધ કટ થઈ ગયો, ભગવાનનું ભજન કરવાનું બસ, સગા સંબંધી પ્રત્યે હેત જરાય રાખવું નહીં. મહારાજ કે જ્ઞાને કરીને વિસારી દેવા, એમ જ્ઞાને કરી અને આ દેહના સંબંધી છે ને એને ભૂલી જવું બસ. હવે આપણે ત્યાગીનો માર્ગ લીધો તો એ રસ્તે હાલવાના પ્રયાસ કરવા, એવી શ્રીજી મહારાજે સંતોને સરસ ભલામણ કરી. મહારાજ કે અમારે તો કોઈ સગા સંબંધી સાથે કાંઈ હેત નથી. અને મહારાજની હકીકત નથી હો, મહારાજ આવતા રહ્યા ત્યાંથી 28 વર્ષ સુધી સગા સંબંધીને યાદ જ ના કર્યા હો. પછી બહુ પ્રયાસ થયો, સત્સંગમાં ઉપાધિ ઘણી રહેતી હતી સંતોને, એ લોકોને કંઠી બંધાવે તો લોકો કેટલાક દેશી લોકો અથવા તો વૈરાગી લોકો એવી વાતો કરે કે સ્વામિનારાયણ કોણ છે તમને ખબર છે, એ મોચી છે, મોચી મોચીની કંઠી ન બંધાય કે તોડી નાખો, કેટલાને કંઠી તોડાવી નાખે. હવે મહારાજને ક્યાંક ક્યાંક તો શ્રીજી મહારાજ બ્રાહ્મણોને જમાડવા માટે નાતને બોલાવી, મહારાજ કે જમશો, મહારાજને પૂછે તમારું દૂધ કયું છે, મહારાજને પૂછે હો સલકીને. આ બાજુ મહારાજે જથાબંધ બ્રાહ્મણોને જમાડવા હતા, મહારાજને પૂછ્યું તમારું દૂધ કયું છે, મહારાજ કે તમને શુંનું દૂધ જોઈએ, કે દૂધ ઘણી જાતના આવે, બકરીનું દૂધ હોય, ઊંટડીનું દૂધ હોય, ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, અને ઓલે થોર થાય છે ને થોરનું દૂધ થાય, કે તમને શુંનું દૂધ જોઈએ છીએ. ઓલા કે મહારાજ તમારી જાતિ વિશે પૂછીએ છીએ હો. મહારાજ કે દૂધ દહીંમાં ન પડો, અમારે તમને લાડવા જમાડવા છે, જમી લ્યો. કે લ્યો, પણ દુનિયા માનતી નહોતી, હવે સ્વામિનારાયણ કોણ છે, એ કઈ જાતનું માણસ છે, સમજાકને આવી તકલીફ હતી. લ્યો છે કોણ, કઈ જ્ઞાતિના છે, આવી ઉપાધિ થતી હતી. એક દિવસ રામદાસ સ્વામી મહારાજને કે મહારાજ ધર્મકૂડ આવે ને સત્સંગમાં તો આ એક ઉપાધિ મટે. કે લ્યો એને બોલાવો. મહારાજ કે અમે મૂક્યા એટલે મૂક્યા, આવી વાત ન કરજો. કે લ્યો એવો વૈરાગ્ય મહારાજનો, ત્યાગ વૈરાગ્ય, સંબંધીનું કોઈક વાત કરે ને તો મહારાજને ગમે નહીં જરાય.
થોડાક દિવસ જવા દીધા, વરી મહારાજને વાત કરી. મહારાજ ધર્મ પરિવારને બોલાવો ને, બે ચાર વખત વાત કરીને તો મહારાજ કે જાઓ બીજું શું બોલાવી લાવો. પછી કંઈક સાધુ ગયા ને ત્યાં પછી વાત કથા તો લાંબી છે, આપણે વચનામૃતની કથા કરી રહ્યા ભલે. પછી ત્યાં ગયા, એ રામ પ્રતાપભાઈ ઈશારામભાઈને મળ્યા, બે ભાઈને બોલાવી લઈ આવ્યા. એ બે ભાઈ જોવા માટે આવ્યા, હકીકતમાં ઘનશ્યામ છે કે બીજો કોઈ છે, સ્વામિનારાયણ કોણ છે હે, આવ્યા ને પછી પાછા ગયા ને પરિવારને બોલાવીને લાવ્યા. તઈ બધાની બોલતી બંધ થઈ કે સ્વામિનારાયણ છે શુદ્ધ સર્વરિયા બ્રાહ્મણ છે, કે હો બીજી કોઈ જ્ઞાતિ નથી, અગા ભાઈ આવી ગયા છે, ભાઈ આખો પરિવાર આવ્યો છે. એટલે સત્સંગમાં એક જબરી શાંતિ થઈ અને આખા સત્સંગને આ પરિવારની સાથે ખૂબ હેત પ્રેમ હતો. એ આખા સત્સંગને આ બે ભાઈના પરિવારમાં પ્રેમ હતો, એ પ્રેમ જોઈ અને શ્રીજી મહારાજે બે ભાઈના એક એક દીકરાને લઈ અને આ સત્સંગના બે ભાગ કરીને મહારાજને સોંપ્યા છે. તોય આજે કેટલા હરિભક્ત બોલે મારા વાલા, સમજાને શું બોલે, સ્વામિનારાયણે ભેડું કરીને પોતાના જ પરિવારને દઈ દીધું ને, આલે આવું બોલાય નહીં આપણેથી, બોલાય આવું બોલાય. મેં એક હરિભક્તને કાને સાંભળ્યું છે વચનામૃતના ગનાની પાછા, અને મારા બોલે આવું, સ્વામિનારાયણે દઈ દીધું પોતાના ભાઈઓને, કે લ્યો મહારાજે જે કર્યું છે એ બરોબર કર્યું છે, એનું આપણે અવડું ન બોલાય, વિચારાય પણ નહીં, સંકલ્પ ન કરાય મહારાજના વિશે. ભગવાન સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે અને જે કર્યું બરોબર છે. મહારાજ કે અમને જરાય સંબંધીમાં હેત નથી, પરિવારમાં અમને હેત નથી, જરાય આપ્યું છે તો સત્સંગને આખાને સાચો પ્રેમ હતો અને એ લોકોને પણ સત્સંગ સારો હતો એટલે મહારાજને સોંપ્યું કે ગમે તેમ તો ધર્મકૂળ જેવું બીજું નહીં થાય, એને માટે પુરુષોત્તમ પ્રકાશ વાંચવો પડે. આ સત્સંગને સાચવા માટે ધર્મકૂળ જેવું બીજું નહીં થાય એમ જાણીને મહારાજ આપ્યું છે. મહારાજ કે અમારી કોઈક સેવા કરતા હોય તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તેના ઉપર અમે હેત કરીએ ને તો હેત ન થાય. લ્યો ભલે સેવા કરે પણ જો એને ભગવાનમાં પ્રેમ નથી ને તો અમને જરાય ન ગમે. જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની જો ભક્તિ ન હોય તો અમને એ ગમે નહીં. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવા ને તેવા જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ને ત્યારે પણ એ રહે છે બધા. તો અહીંયાથી ગહન વાત છે થોડીક હો. અત્યારે પૃથ્વી ઉપર ભગવાન બેઠા છે, એના સંતો એના હરિભક્તો, જ્યારે આ પૃથ્વીનો પ્રલય થઈ જાય છે ને ત્યારે પણ એ સદા સાકાર સ્વરૂપે ભગવાન ભેળા રહે છે. ભલે અક્ષરધામમાં ભગવાન ભેળા બધા રહે છે અને આ ભગવાનને ભગવાનના ભક્ત સદા સાકાર છે એવું માને એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં, સાકાર જ છે બસ. જોકે સાકાર નિરાકારનું શ્રીજી મહારાજે તો એવું કર્યું હોય કે આપણે તો ભગવાનને સાકાર જ માની, નિરાકાર તો માનીએ જ નહીં ને, શું કરો માનીએ, આપણે જન્મ્યા ત્યારથી મળ્યું નહીં નિરાકારનું જ્ઞાન. બાકી દુનિયામાં જાશો ને તમે મોટા મોટા કથાકારો ભગવાનને નિરાકાર જ માનતા હોય, એ કે નિરાકાર છે એ આ લોકમાં સાકાર થઈને આવ્યો એમ કે, સમજાય ને. બાકી તે જ પ્રકાશ છે, એ જ ભગવાન છે, ભગવાન છે માત્ર પ્રકાશ જ છે. આકાર માત્ર બધા મિથ્યા માયામય, આકારનો નાશ થાય છે, ભગવાન તો અવિનાશી છે એમ કે પાછી વાત તું જબરજસ્ત. ભગવાનનો આકાર હોય જ નહીં, નિરાકાર નિરંજન આવી વાતો દુનિયામાં થાય છે. અને જો તમે તમને ધ્યાન ન હોય ને ક્યાંક ભૂદેવ કથા કરતા હોય ને તો એ હારા નિરાકાર બનાવતા હોય, ધ્યાન ન રાખો તો એ જ આવાડે પાછી, હા ભરો આમ જોવું પડે. હા સાકારનું જ્ઞાન તો શ્રીજી મહારાજે આપ્યું છે એટલે બહુ દુનિયામાં બહુ ઓછા પ્રમાણનું એવું જ્ઞાન છે કે જે સાકારવાદને માનતા હોય એમ. બાકી નિરાકારવાદ તો દુનિયા ભરી છે આખી. મહારાજે પોતાના આશ્રિતોને સાકારને વિશે લઈ આવ્યા. તો મહારાજ કે ભગવાન કે ભગવાનના ભક્ત એને સદાય સાકાર સમજે, હો ક્યારે પણ નાશ થતો નથી એવા ને એવા આકારમાં. આકાર પણ કેવો,
હે અહીંયા આપણે જુવાન હોય, બાળક હોય, વૃદ્ધ હોય, બુઢા થઈ જાય, પણ ભગવાન ભેળા કેવા રહેવાનું હોય? કિશોરી અવસ્થા, 16 વર્ષની અવસ્થા, બ્રહ્મરૂપ, રૂપરૂપના મણી, 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, એના થકી પર ચૈતન્ય રૂપ. આપણે ઘણી વાર વાતો કરીએ છીએ, એ શાસ્ત્રોમાં આવે છે, હો બ્રહ્મરૂપ થઈને હરિ ભજવા, બ્રહ્મરૂપ થઈને. તો બ્રહ્મ કેને કહેવાય? બ્રહ્મ એટલે અક્ષરધામ કહેવાય આમ તો, પણ બ્રહ્મરૂપ થઈને પોતાના સ્વરૂપને આ દેહથી અલગ વ્યક્તિરેક પોતાને માનવાનું, હું કેવો છું? 16 વર્ષની અવસ્થાવાળો, પ્રકાશમય, સુખરૂપ, અને એવો રૂપાળો ભગવાન જેવો. કેવો? ભગવાન જેવું ને જેવું પોતાનું રૂપ માનવાનું, બ્રહ્મરૂપ, ચૈતન્ય રૂપ હું છું, આવો ભગવાનની સેવામાં, પછી માનસી પૂજા શરૂ કરવાની, તો મહારાજને મજા આવે. આપણે બુઢા બુઢા જઈ ભગવાનની સેવા કરવા ભગવાન મજા ના આવે? આપણે ગંધારા પડ્યા ભગવાનની સેવામાં કરવા જઈ ભગવાનને મજા ના આવે? હા, ભગવાન જેવા ને જેવા રૂપાળા, પ્રકાશમય, સુખરૂપ, આનંદરૂપ છું હું આત્મા એવું માની આ દેહને એક બાજુ મૂકી દેવો, પછી ભગવાનની માનસી પૂજા કરવી, સેવા પૂજા કરવી, ભાવથી જમાડવાના ભગવાનને, પ્રેમથી, મજા બહુ આવે. તો આવો ભાવ ભગવાનના ભગતને લેવો. અને મહારાજ કેટલું તો સમજવું કે આ ભલે આત્યંતિક પ્રલય થઈ જાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તો છે ને એ ભગવાન ભેળા જ રહે છે હંમેશા. વળી એમ જાણે જે ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, એમ જાણે ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનની વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય, અને પછી મહારાજ કે કદાચ એ જેવો તેવો હોય ને તો એ અમને ગમે પાછો, સમજાય? આટલી સમજણવાળો હોય ને એ ગમે, બાકી તો આવી સમજણ ન હોય અને બહુ હોશિયાર હોય ને તો એ અમને ગમતો નથી. અને આવી સમજણવાળો એને માથે કાળ કર્મ અને માયાનો હુકમ નથી. મહારાજ કે હો, કદાચ એને કંઈક દંડ દેવો હોય તો મહારાજ કે ભગવાન એને દંડ દે છે પોતે, બીજા કોઈને માથે હુકમ નથી. એવી નિષ્ઠા ન હોય અને ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય પણ એનો અમારા અંતરમાં ભાર આવે નહીં. ગમે એવો ત્યાગી હોય, ગમે એવા ઉપવાસ કરે, વાતું કરે, ત્યાગ વૈરાગ નહીં, પણ આ જો સમજણ નથી ને એટલી, તો મહારાજ કે અમને એનો ભાર નથી કે. અને જેના હૃદયમાં ભગવાનની એવી અચળ નિષ્ઠા હોય, ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે, ગમે તેનો સંગ કરે, તો પણ પોતાને ભગવાનના સાકારપણાની જે નિષ્ઠા છે ને એ નિષ્ઠા ટળે નહીં. હો, સાકારની વાતો મહારાજ જબરજસ્ત કરી છે, ગમે તેમ કરીને ભગવાનની નિરાકાર તો માનતા જ નહીં, મરી જાઓ ક્યાંક. હો, નિરાકાર માનવાવાળાનું કલ્યાણ થઈ જાય છે, જાય ક્યાં છે? પ્રકાશને માને છે, પ્રકાશમાં પેસી જાય છે, પછી પૂરું થઈ ગયું ને કાંઈ દેખાતું નથી, અને એનો કોઈ દી આકારે બંધાતો નથી. હો, નિરાકાર, નિરાકાર, પોતે નિરાકાર થઈ જાય છે. હો, એટલે ભગવાનને સદા સાકાર માનો. તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં એવી નિષ્ઠાવાળો જે સંત છે, તેના પગની ચરણ રજને અમે પણ માથે ચડાવીએ છીએ. ભાઈ, આ સમજણમાં મજા છે. હો, સાકારપણાની નિષ્ઠા અને ભગવાનને ને ભગવાનના ભક્તોને આવા સમજે એવો જે સાધુ, એના ચરણની રજને મહારાજ કે અમે માથા ઉપર ચડાવીએ છીએ, બોલો. અને એને દુખાવતા થકા મનમાં બીએ છીએ એવા સંતના દર્શનને અમે ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે ને, પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી, એવા તો જડ મતીવાળા છે. એ તો બધા કેવા કહેવાય, નાવ વિના સમુદ્ર તરવાની ઈચ્છે એવા એ મૂર્ખ છે. મહારાજ કે બાહુ બળે કંઈ દરિયા તરાતા હશે, એ કે મારે વાણની જરૂર નથી, કે લ્યો મુંબાસા જવું છે, હે તરતો તરતો પૂગી જાય, કે પૂગી જાય એમ મૂર્ખ કહેવાય મહારાજ કહેવા. અને જેવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે, તે સર્વે દેહને મૂકીને
ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની સેવામાં હજુર રહે છે. જો ચૈતન્યની મૂર્તિ એટલે ભાવના, ભગવાનને સમજવાની એક સમજણ મહારાજ કે આ રાખો, હો સાકારપણાની પ્રતિષ્ઠા રાખો, અને જેવા ભગવાન સાકાર છે એવા ભગવાનના ભક્તો છે ને એ પણ સાકાર છે, હો નાશ થતો નથી એનો ક્યારે પણ, માયામાં લીન થતા જ નથી ભગવાનના ભક્તો. એકવાર ભગવાનને શરણે આવી ગયા ભગવાન એને માયામયથી ઉગારી લે છે. મહારાજ કે એવી નિષ્ઠા જેને ન હોય ને તેને બીજા સાધન જો ઘણા બધા કર્યા હોય તો એ બીજા દેવતાના લોકમાં રહે હો, અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા સંત છે ભાઈ, જેને આવી સમજણ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણને મહારાજે આપી જે નિષ્ઠા, સદા સાકારપણાની નિષ્ઠા છે, એવા જે સંત મહારાજ કે એના દર્શન અમે ઈચ્છીએ, પણ કોઈ પાપી જીવ એના દર્શન કરે ને એનો ઉદ્ધાર થઈ જાય. જગતમાં સાધુ ઘણા બધા હોય, દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય એવી વાતો બહુ ઓછી જોવા મળે. જ્યારે સદાનંદ સ્વામીના સાધુ સંતો આમ નીકળ્યા, સમજાને, બપોરનો સમય, ભાદર નદી, નદીમાં થોડું થોડું પાણી વહેતું હશે, બપોરના સમય સંતો એ બધા નાહી ધોઈ કપડાં સૂકવેલા અને રેતાળ પ્રદેશમાં બેઠા હતા. એના કિનારા ઉપર, નદીના કિનારા ઉપર લીલાખા કરીને ગામ, ત્યાંનો મૂંજો સૂર, પલલ ભક્ષી માંસ ભક્ષી માણસ એ વગડામાં ફરે, સસલાંગ જે આવે ને એને પકડી પકડી મારી અને ઝોરી ભરી જાય, આ એનો ખોરાક. અને આવો ભયંકર પાપી જીવ, હો એ વગડામાં ફરતો ફરતો નદીમાં આવ્યો, સાધુ બેઠા છે મહારાજ સંભાળીને, એ ચાર વાગ્યાને માનસ પૂજા કરતા હશે, આગળ આવીને બેસી ગયો. સાધુ માનસીમાંથી જાગ્યા, એણે સંતોના દર્શન કર્યા ને મનમાં એમ થયું કે આવા સાધુ દુનિયામાં જોયા નથી, આ કેવા સાધુ છે, કેવા સૌમ્ય મૂર્તિ. આમ દર્શન માત્રથી એના કાંઈક પાપ બળ્યા હશે એટલે બેઠો રહ્યો. સંતો માનસીમાંથી જાગ્યા, પૂછ્યું એટલે કોણ, તો કે મુંજો સુરું નામ અને લીલાખા ગામનો હું વતની છું. સંતો કે તારી પાસે શું છે, હે સસલાને પગ ઝાલીને બારી કાઢીને બતાવ્યા, હો મારો ખોરાક છે કે આ. સંતો કે એટલે આ એટલે માણસે કોણ છે તું, માણસ છે કે રાક્ષસ છે, તો માણસ હું બે પગવાળો, લ્યો તમને કેવો લાગુ રોગ લ્યો. અને સંતોએ જ્યારે વાત કરી, હો એક તો દર્શન માત્રથી એના પાપ બળી ગયા, અને પછી સંતોએ વાત કરી કે માણસનું આહાર નથી, માણસનો આહાર તો અનાજ છે, એટલે આ કેટલાના પેટ ફોડે તારા એક પેટને વાસ્તે નહીં પડે ભોગવું, પરલોકમાં બધું ભોગવું પડશે આ પાપ, કોણ તારો હગો થશે કે. સંતો એવી મજાની વાત કરીને ઓલ્યાનું દિલ જ બદલાઈ ગયું. તો હવે તમે કયો એમ કરું કે લ્યો, તો કે સત્સંગી થા, સ્વામિનારાયણની કંઠી બાંધ, ભજન કર સ્વામિનારાયણ, લ્યો અને ધંધો કર કંઈક. આ કે ધંધો છે, જંગલમાં ફરી ફરીને જનાવરને મારીને ખાઈ જવા, એ મારા ઘરે હાલો. સંતો કે હમણાં અમે જઈએ છીએ, આવતીકાલ કે પરમ દિવસે આવશું ત્યારે તારા ઘરે આવશું. બદલાઈ ગયો, લ્યો ઓલે સસલા ફેંકી દીધા, જીવન બદલાવી નાખ્યું. સંતો કીધું, હો તારું ઘર પવિત્ર નહીં હોય કે માંસાહારી છે તું, આખું ઘર ધોઈ નાખજે, હા ઘરના લાકડા નરિયા ધોઈ નાખજે કે અમે તેમ કરીને, ત્યારે તારા ઘરમાં આવશું. કે અપવિત્ર ઘરમાં અમને ન ફાવે, અરે સાફ સૂફ કરી નાખ બધું તમે કહો એમ, પણ તમે મારા ઘરે આવો કે હો, એટલી આ ઈચ્છા છે. સંતો કે આવશું, આ બદલાણો. સંતો તો હાલ્યા ગયા, ગામમાં ખબર પડી કે મુંજો સુર આખા ગામનો માથા ભારે સ્વામિનારાયણ થઈ ગયો. લોકો આશ્ચર્ય પામી ગયા, સ્વામિનારાયણના સાધુ કેવું કામ કરે છે. પછી તો રાહ જોતો હતો ક્યારે આવે ગુરુ મહારાજ. એમાં બે ભરવાડ હતા, હાંજો ને ભલ્લો, એ બકરા ચાર હતા, સમજા ને, આ એ બકરીઓ ખાઈ જતો એની, આ મુંજો સુર હતો. ક્યારેક ક્યારેક વાડામાં ટપીને જાય
હા નવી બિહાયેલી બકરી હોય ને, બકરીના બચ્ચા એને ઉપાડી જાય નદીમાં ખાઈ જતો, બકરાના વગ વધવા નહોતો દેતો. એ હાંજો ને ભલો બે ભરવાડ જંગલમાં બકરા ચાડે ને એમાં સ્વામિનારાયણના સાધુને જોયા અને સાધુની સામે દોડ્યા હો, હાથમાં ડાંગું મોટી મોટી. સાધુ બીના કે મારા માર્સ તો નહીં ને, તેથી બોલબાલા હારી નથી હો, સાધુને મારતા કેટલાક. પણ ક્યાં જવું હવે? આવ્યા બાજુમાં, થોડાક છેટા લાકડી મૂકી દીધી, જોડા ઉતારી નાખ્યા, માથા માથે પાઘણા ઉતારીને લાંબા થઈ ગયા સંતોની આગળ. સંતો કે હું થયું કે શું છે? તો કે અમારા ગામનો જે મૂંજો સુર એનો ગુરુ કોણ? ગુરુ મોટા સંત હતા, બતાવે ગુણાતીતાના સમય હતા લગભગ. આ એના ગુરુ. ઓલા પગે લાગ્યા, એ કે તમે અમારા કામ કરી દીધા. કાં? અરે અમારા ઓલા ગામના મુજાસુરને તમે સત્સંગી બનાવ્યો અને હવે અમારા બકરાના વગ વધશે. કે લ્યો બકરાના વગ વધવા નહોતો દેતો. રાજી થઈ ગયા બે ભરવાડું. હો સંતો કે લે રાજી થયા હો તો મુજાસુરને જાણ તો કરો કે તારા ગુરુ આવે છે. કે હો અને ઓલા બે જણા દોડ્યા અને ગામમાં કી આવ્યા ઓલ્યાને કે તારા ગુરુ આવે છે. હો એ પછી સંતો ઘરે ગયા, ઠાકોરજીના થાળ થયા, ભગવાનને જમાડ્યા, સંતો જમ્યા અને ઓલ્યાને કંઠી બાંધી. કહેવાનું શું? આવી સમજણવાળા જે સંત છે મહારાજ, કે એના કોઈ દર્શન કરે ને પાપી જીવ પુણ્યશાળી બની જાય, અનંત પતિતનો ઉદ્ધાર થાય એવા સંતના દર્શને કરીને. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે, હવે કીર્તન બોલો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંબત 1876ના માગસર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડસારની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. લ્યો આજે ઘોડસાળની ઓસડીએ શ્રીજી મહારાજ ગાદલું નખાવીને ત્યાં બેઠા છે. હો પડવાનો દિવસ છે, સંતો હરિભક્તો બધા ભેળા થયા, ઘોડસાળ મજાની સભા કરી છે આજે. શ્રીજી મહારાજ સર્વે હરિભગત સામુ જોઈને જાજીવાર વિચારી રહ્યા. હવે હરિભગત આવ્યા તમે, આ બે વચનામૃત લગભગ સંતોના. બહુ વિચારીને મહારાજ બોલ્યા, જે સાંભળો સાંભળો વાત કરીએ છીએ. જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ખરેખર. એમ વચનામૃત વાંચતા હશું પણ જીવનમાં અપનાવવાનું તો આમ વિચાર આપણે લગભગ બહુ ઓછા કરતા હશું આમ જોઈએ તો. પણ શ્રીજી મહારાજનો આગ્રહ છે, હરિભગત કે સાધુઓ બધાની વાત છે, માત્ર તમારી નથી, આપણે બધા. મહારાજ કે અમારા આશ્રિત છો તો મનનો થોડોક તપાસ કરો. સત્સંગ કરીએ છીએ તો લાભ થાય છે કે કુલાભ થાય છે? શું થાય છે? પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની વાસના હતી. વર્ષો વર્ષ જોયા કરો, સરવાળો વિચાર્યા કરવો મહારાજ કે, અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. મહારાજ કેમ વિચાર કરે નહીં, હો ચાલો ચાલ જવા દે. અને વાસના હારી બધી ભેગી થતી જાય, પછી ઘણી ભેગી થઈ જાય તો પછી વાસના ટળે પણ નહીં. હો ટાળવાના બદલામાં ભેગી થતી જાય તો દુઃખ ન લગાડો તો વાત કરું. આપણા બધા એમાં જેમ જેમ ઉંમર થાય ને એમ થોડીક તકલીફ આવે, સમજા ને, ઉલટાની વાસના વધે. માય હા હા, બુઢો થઈ જાય
તે જગતની જો અનુસંધાન ન હોય, આજે હાંઠ હાંઠ કે હિંતેર હિંતેર વરના બુઢ્ઢાને ટીવી વિના નથી હાલતો. એટલે એક બાપો કે સ્વામી ઝૂમ ઝૂમ થાય ને મજા આવે, એ મારે વિચાર કરો તમે. મેં કીધું તમે 75 વર્ષના બુઢ્ઢા થઈ ગયા તો સાહેબ મજા આવે કે લ્યો હવે ટીવી જોવાની મજા આવે? વાસના વધતી હશે ઘટતી હશે? મહારાજ સાવધાન કરે છે, હો જો વર્ષો વર્ષનો સરવાળો નહીં કરો ને તો ઉંમર તો વધતી જશે. વર્ષ જો વર્ષ વર્ષમાં આપણું એક એક વર્ષ તો વધતા જાય ને આપણે, અને આપણી આયુષ કપાતી જાય છે. પાછી કેટલા દિવસ જીવવું ખબર છે? આપણે નાના થતા જઈએ છીએ. સંતોના મતે નહીતર વાસના વધે સંસારની, હા ખાવાની ટેસ્ટ માણવાની ઈચ્છા વધી જાય. 80 વર્ષનો બુઢો થઈ જાય તોય ઘરમાં ઉપાધિયું કરે, મારી કોઈ પૂછા કરતું નથી, ખાવા ધજ દેતા નથી મને, આવી વાતો કરે. હા છે હો, મેં તો નજરે જોયું છે એટલા માટે તમને કહું છું. સમજા કે નહીં? છેલ્લી છેલ્લી ઉંમરમાં અહીંયા ડોકરા થઈ ગયા, ડોસા હાવ કંટ્રોલ હાથમાં હોય નહીં. તમે ગમે એટલી એની સેવા કરો ને તો સારું, એને સંતોષ થાય નહીં. સગાવાલા મળવા આવે ને તો શું કે ખબર હે કે મારી કોઈ પૂછા કરતા નથી, હેરાન થઈ ગયો આમ છે તેમ છે ને, એને કેવું પડે? બાપાનું મગજ ઠેકાણ નથી, બરાબર સેવા થાય છે, તમે તેને ટેન્શન ન લેજો. એમ આ તકલીફ થાય મોટી ઉંમરમાં. એટલે એક વાત તો હું તમને બધાને એ કહું કે કદાચ તમારા વડીલ ઘરમાં આવું થઈ જાય જેમ તેમ બોલે ને તો સેવા કરજો, એની અવસ્થા છે. સમજાય કે નહીં? હા, સેવાથી તમે કંટાળતા નહીં, ભલે તમારી નિંદા કરે બીજાને આગળ, ભલે ગમે તેમ બોલે. છેલ્લી ઉંમર છે, છેલ્લી ઉંમર કંટ્રોલમાં હાથમાં હોતી નથી. પણ મહારાજ કે સરવાળો નહીં કરો તો કચરો ભેગો થઈ જશે વાસના, અને પછી ટાળી ટળશે નહીં. કહો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મહારાજની, આમ જીવનમાં વિચારવા જેવું છે. કમસે કમ મહારાજ કે વર્ષે વર્ષ તો વિચારો, દરરોજ ન વિચારો તો કાંઈ નહીં. આમ તો હંમેશા વિચાર કરવો જોઈએ, અઠવાડિયે 15 દિવસ મહિને તો વિચાર કરવો જ જોઈએ, કુસંગ ચડી જ જાય જીવમાં. સંતો એમ કહેતા કે મહિને મહિને તો કોકને હાથ જોડાવો, કંઈક મારી ભૂલ થતી તો કહેજો, નહીં તો ક્યાંક કુસંગ લાગી જ જાય, કાંક વર્તમાન ભૂલાઈ જ જાય, માળાને નિયમ ઘટી જ જાય જો અનુસંધાન ન હોય તો. પછી મહારાજ દ્રષ્ટાંત દે છે, જેમ વણિકને ઘેર નામું કર્યું હોય, આપણે પહેલે તો લઈ આવતા ને ઉધાર ઉધાર માલ બધો, હે એ જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા બહુ કઠણ ન પડે, પણ વર્ષ દાડાનું ભેડું કરીએ તો આપવું કઠણ પડે. આવડા બધા રૂપિયા થઈ ગયા ઓલા પાસે, તો બધું લખેલું ભાઈ કે આજે આ તારીખને આટલા આટલા વાગે તો આ માલ લઈ ગયો છે ને આ ભાવ હતો તેદી, એટલે રૂપિયા તારે દેવા પડે, મહિને મહિને ચૂકવી દેવા. હવે તો જો કે ઉધાર બંધ કરી નાખી દુનિયામાં, રોકડો રૂપિયા દઈ જાઓ ને માલ લઈ જાઓ, બીજે માથાકૂટની પછી દેતા નથી હારા. સમજા, ઉપાધિ બહુ થાય છે. જો કે ધંધાવાળાને આજે પણ ઉપાધિ છે, રૂપિયા લઈ જાય પછી દેવા ટાણે વાત નહીં. હો ઓલો ધંધાવાળો અટકી રહે, ઉપાધિ થઈ પડે, ચારે બાજુથી તૂટી જાય, રસ્તો મળે નહીં ક્યાંય, કરવું શું હવે? કઠણ પડશે મહારાજ કે નિરંતર વિચાર કરવો. અને મન છે જગતની વાસના એ કરીને વાસિત છે, મનમાં જગતના પંચ વિષયની વાસના પડી જ છે મહારાજ કે, હો એ આવતી નથી, જન્મો જન્મથી વાસિત છે મન વાસ જગતના પદાર્થોથી, વાસનાથી. હાલો, જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચિત્ર તેનું જે મહિમાય સહિત નિત્ય સ્મરણ, તેરૂપ ફૂલને વિશે વાસવું, અને ભગવાનના ચરિત્રરૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી મેલવું. હવે અનંત જન્મોથી હવે વિષયના પ્રવાહ કર્યા છે, આ મને વિષયનું ચિંતન કર્યું છે, વિષયને ભોગવ્યા છે, ગમે દેહમાં ગમે ત્યાં. હવે આ એક જન્મ એવો આવ્યો હશે કે મનને નિર્વાસનિક બનાવવાનું. મહારાજ કે ટાણું આવ્યું, ટાણું મનને નિર્વાસનિક બનાવ્યાનો સમય આવ્યો હશે. હવે એ અનુસંધાન નહીં રાખો, જો વાસના રહી ગઈ તો સારું, મર્યા પછી નડશે બહુ, છેટ બુદ્ધિમાં જઈને બેઠી છે વાસના, બીજા જન્મમાં નડશે. તો આ વચનામૃત 38મું પ્રથમનું
ક્યારેક ક્યારેક મહારાજ કે વચનામૃત વાંચીને કમસે કમ એટલો તો વિચાર કરો કે જગત તરફ કેટલું મન જાય છે અને ભગવાન તરફ કેટલું જાય છે. હો માનસિક પૂજા કરતાં કરતાં બીજું કેટલું યાદ આવે છે, કેટલા ભગવાન યાદ આવે છે, માળા કરતાં કરતાં મન ક્યાં જાય છે, થોડુંક વિચારો મહારાજ કે હો શું કરશો. મન જગતના પદાર્થ વાસનાથી વાસિત છે, હવે એને ભગવાનના ચરિત્રોથી વાસિત બનાવવાનું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે, આતર બનાવે ને, સુગંધિમાન ફૂલ હોય, ફૂલ ફૂલનો થર કરે, એમાં તલ નાખી દે બધા, પછી વળી બીજું ફૂલ થર, પછી તલનો થર કરે, એમાં અમુક સમય સુધી રહેવા દે. તો તલ વસ્તુ એવી છે કે એ ફૂલની જે સુગંધ છે ને એ લઈ લે છે, પછી ફૂલને કાઢી નાખે અને પછી એ તલને પીલી અને જે પ્રોસેસ થતી હોય એમાં થકી એ અત્તર બનાવે છે. તો ડોલરના ફૂલ હોય ને તો ડોલરનું અત્તર બને છે, ગુલાબના ફૂલ હોય તો ગુલાબનું અત્તર બને છે. એમ મહારાજ કે આ મન છે એને ભગવાનના ચરિત્રરૂપી ઝાડાને વિશે ઘૂંચવી મૂકવું હો. એક પછી એક ભગવાન સંબંધી વિચાર કર્યા કરવાના, ભગવાનના એક એક ચરિત્રોને યાદ કર્યા કરવાના, ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવાના. એક સમયોને બીજો કરવો, બીજો સમયોને ત્રીજો કરવો ઘાટ હો. એમ મનને નવરું રહેવા દેવું નહીં હો, નવરું રહે ને તો બહુ ખતરનાક છે મન. એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત શ્રીજી મહારાજ વિસ્તારીને દેખાડ્યું બધાને હો. એક જણાને ભૂત વશ થયો તો જે કામ બતાવો કામ કરી નાખે, પણ કામ પૂરું થઈ જાય એટલે એ કામ બતાવો નહીતર ખાઈશ તને કહેતો. એના ડરમાં ને ડરમાં માણ હૂકી ગયો, દુઃખી થઈ ગયો, નથી ભૂતને મૂકી શકતો અને હવે આખો દી કેટલું કામ બતાવું મારું, સમજાય ને, કામ તો ખૂટી પડે. તેને કોઈક સત્સંગીનો યોગ થયો, એટલે આ કા નબળો થઈ ગયો, તો કે ભૂત વશ થયો. એટલે ભૂતને કાઢી મૂકને કે તો મારો કામનો બહુ હોય કે સમજાય, ખેતર ખેડવાનું કહો તો મારું ખેતર ખેડી આવે, વાઢવાનું કહો તો વાઢી આવે, વાવવાનું કહો તરત વાવી આવે, મારું બધું કામ કરી આવે, એને મૂકવો કેમ, તો તને શું તકલીફ છે. અરે પણ કામ ખૂટી પડે એટલે મને કે તને ખાઈશ, કામ બતાવ કે હવે કામ ન બતાવો તો ખાવા સામે આવે, મને ડર લાગે બોરો એનો, એને કારણે આ તકલીફ થઈ ગઈ છે. ભગવાનના ભક્ત પાસે આઈડિયા હોય, સંત પાસે આઈડિયા હોય, એ કે ભૂત પાસે જંગલમાંથી મોટો વરો મગાવી લે અને તારા ચોકની વચ્ચોવચ્ચ ખોડાવી દે, જેટલું કામ હોય બતાવો ને પછી એમ કે કહેવાનું ચડ ઉતર ચડ ઉતર, એ કામ ખૂટશે જ નહીં કે લ્યો. ઓલો કે એ સારી વાત છે, આ એ ભગવાનના ભગતની હુજે ભાઈ, જગતના જીવને એ ન હુજે, ભલે ભૂત વશ થઈ ગયા હોય ને અને પછી વરો ખોરી દીધો, હા ભૂતને કહે ચડ ને ઉતર, હવે એ નવરો થાય, કામ હોય તો વળી બોલાવે, એ અહીંયા આવો કે આટલું કામ કરી આવો, પછી ચડ ને ઉતર, ઓલો સુખી થઈ ગયો. મહારાજ કે ભૂત છે ને મન છે એ ભૂત જેવું છે, ભગવાનની મૂર્તિ રૂપી જે વાંસડો દઈ દેવો એને હો, એ નકશિક મૂર્તિ ધ્યાન કર્યા કરવાનું, ઉપર ચડે વરી નીચે આવે, એક પછી એક ભગવાનના ચરિત્રોને યાદ કર્યા કરવાના. ઘણા સંતો તો એક આખી ચરિત્રોની હાર માળા બનાવી નાખે હો, એ મહારાજના કેટલાક ચરિત્રો યાદ કરી, મહારાજ આ ચરિત્ર કર્યું આખું ચરિત્ર યાદ કરે, એના પછી આ, એના પછી આ, એ ગઢપુરમાં આવ્યા ને અમુક ગામના ચરિત્રો ને પોતાના ગામના ચરિત્રો ને એક ક્રમ યાદ રાખી દે, એક પછી એક ચરિત્ર યાદ હાલી આવે, મહારાજ આવી લીળા કરીને આમ કર્યું આમ કર્યું. શ્રીજી મહારાજ કે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે, તો સત્સંગ થયા હોય ને 10-15 વર્ષ થઈ ગયા હોય, આપણે તો કેટલાય વર્ષ થઈ ગયો, તો આ બધું સંભાળે તેનો પાર ક્યાંથી આવે. અને એવી રીતે ભગવાનને સંભાળવાના, આ ગામમાં આવી રીતે મહારાજ અને પરમહંસની સભા થઈ, આવી રીતે મહારાજનું પૂજન થયું, આવી રીતે વાર્તા થઈ, અહીંયા કને મહારાજે આ વાર્તા કરી, માનુકવામાં શ્રીજી મહારાજ આવ્યા હતા અબોટી બ્રાહ્મણને ઘેર, ઓલો ચોટલાવાળો હતો જબરજસ્ત, સમજાના યંત્ર મંત્ર એક આખો ઓરડો પૂતળાનો ભર્યો હતો, લો સિંદૂરથી રંગાયેલા બધા લાકડા ને જાત જાતના પૂતળા, એની ઘરવારી સત્સંગી મહારાજને જમવા બોલાવી ગયા, મહારાજ ઘરે પધાર્યા હતા, આ બધું જોયું મહારાજ કે શું છે કે લ્યો.
મહારાજ કે કાં ઈ નહીં ને કાં અમે નહીં, કાં યંત્ર મંત્ર વાળા ઘરમાં અમને ન ભાવે કે લ્યો. મહારાજ કે અમને રાખવા હોય તો આ બધા આ ચોટલા વધાર્યા છે ને કારા ધોરા દાગા ને આ બધું ના ખબર કે લ્યો. મહારાજ કે બોલો અમને રાખવાય કે આને રાખવાય. બ્રાહ્મણ કે મહારાજ તમને રાખવાય કે તો આને બધા નદીમાં પધરાય આવો કે લ્યો. હુંડલો ભર્યો આવડો જબરો અને ગયા મહારાજ કે હાલો ભેગા જઈ અને આ નદી છે ને ઉબાજુ એ નદીમાં નાખ્યા બધા પૂતળા મંડ્યા તરવા. મહારાજ કે કોઈ દી નવરાવે નથી જો રાજી થાય છે નાહી નહીં કહેવા. સાફ કરી નાખ્યું ઘર આખું, યંત્ર મંત્ર બધું કાઢી નાખ્યું. મહારાજ કે નિષ્ઠા ભગવાન પુરુષોત્તમ નારાયણની ચોખ્ખી નિષ્ઠા રાખો કે હો આમાં અમને ન ભાવે કે. તો મહારાજ કે આવું યાદ કરું આપણા ગામનું ચરિત્ર આ બાજુ સુધુરાઈ હે મહારાજ કૂદકા માર્યા છે સંતો ભક્તો સહિત તળાવમાં ઊંચા ચડી ચડીને એ યાદ કરવાનું. આ ગામની તો લીળા છે એ બીજા કોઈ ગામની લીળા નહીં ઉભા છે સમજાને. એવા ભાગ્યશાળી તમે છો ખાલી ગામની લીળા યાદ કરો ને તો અડધી કલાક લાગી જતી હશે. આજે આ તો ભીચંદ્રાય છે આની કો ને એ કેટલી ઠેકાણે આખા ગામમાં કેટલા ઠેકાણે છે. મારે તીખી કડગી જમ્યા હતા લ્યો કેવી તીખી જાતે હાથને મરચાં સુધારીને મેં નખાવ્યા તો નાખી દો બધા બાઈને કે ડાઈ બાઈ હતા કોણ હતા કડ્ડી બનાવી અને પછી એને એમ થયું કે આવી કડ્ડી તીખી જમશે મહારાજ તો પેટમાં વહમું લાગશે. તો અડધી કડ્ડી તો તહારું ભરીને ગોખલામાં હંતાડી દીધી, અડધી મહારાજને જમવા દીધી. મહારાજ જમી લીધું હે પછી વિદાય લેવી તમને ગામ બહાર બીજે ગામ જવું હતું. ગામની પાદર સુધી વડાવવા માટે આવ્યા હરિભક્તો આવ્યા એ બાઈ આવ્યા. મહારાજની વિનંતી કરી મહારાજ આજે આ વખતે તમે બહુ રોકાણા નહીં કહો. મહારાજ કે રોકાઈને હું કરે કે પૂરી કડ્ડી અમને જમવા ન દીધી લ્યો. હે અમે જાતે મરચાં સુધાર્યા હતા ને ભાઈ કે મહારાજ કઢી જમવી હોય તો હજી જમાડું હાલો. તો મહારાજ કે હાલો હવે જવાનું માંડી વર્યું પાછા ઘરે આવેલો. તો વિચાર કરો તમે આ ભગવાન પુરુષોત્તમ નારાયણની લીળા આપણા ગામની આવી તો અનંત વાતો છે લીલા ચરિત્ર. મહારાજ કે એ સંભાળવું, એ સભા થઈ હોય એને સંભાળવું. ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. અને મહારાજ કે જાજુ ન સમજતો હોય ને એને તો આ કરવું જ હારમ હારું છે કે હો. આ બીજું બીજું જ્ઞાન છે ને અઘરું પડતું હોય ને એને તો ભગવાનના ચરિત્રો સંભાળવાના બીજી વાત નહીં. ખોટા ઘાટ સંકલ્પ કરવાના નહીં, સંભાળ્યા કરવું શ્રેષ્ઠ ઉપાય એ છે. એના જેવો બીજો કોઈ ઉપાય નથી. ત્યારે મહારાજ કે તમે એમ કહેશો કે અન્ન થોડું ખાઈએ અને ઘણા ઉપવાસ કરીએ તો એ મહારાજ કે અમે કહેતા નથી. જેમ જેના નિયમ છે ને એ પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ મેં તમને કહ્યું છે ને એ છે. કે મહારાજ કે અમે તો એમ માન્યું છે કે મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે એટલી પ્રવૃત્તિ હોય. ધંધા તો કરવા જ પડે ને ભાઈ, એમને કોણ ખાવા દે. પણ મન નિર્વાસનિક રાખવું, કામ કરવાની મહારાજ ના નથી પાડતા. ખેતીનો ધંધો કરો, ઉતારી કામ કરો, જે કરતા કરો ન્યાય નીતિથી, પણ મનને નિર્વાસનિક રાખવું. ને તેનું મન જો શુદ્ધ છે તે તો મહારાજ કે એનું કોઈ દિવસ અતિ ભૂંડું થાય નહીં. અને બહાર લોકમાં તો પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું ભલે જણાય, પણ જેને મનમાં વાસના હોય અને બહાર ગમે એટલો સારો હોય નિવૃત્તિ પરાયણ રહેતો હોય, બહાર લોકમાં એનું સારું જણાય. એ વ્રત કરે, તપસ્યા કરે, આ બધું ઘણું બધું કરે, બહારથી બહુ સારું લાગે, પણ મનમાં જો વાસના પડી હોય ને તો એના જીવનું અતિ ભૂંડું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંધકારમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા. હવે રાજ્ય મૂક્યું તું લ્યો ભરતજી, વિશાળ રાજ્ય મૂકીને પુલાશ્રમમાં તપ કરવા ગયા હતા, પણ મૃગનું બાળક દયાએ કરીને પ્રીતિ કરવા ગયા તો શું થયું, પોતાને મૃગલું થવું પડ્યું. ઋષભદેવ ભગવાન પોતાના બાપ હતા મહારાજ કે તોય આવું થયું. હો ભગવાન જેના બાપ હતા એને મૃગને પેટે જન્મ લેવો પડ્યો, માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ તો થાય મહારાજ કે, દેહ દુર્બળ થાય તો મનને થોડુંક દુર્બળ થાય. મનમાં કામ વાસના કે ક્રોધ અંતરમાં, કામ ક્રોધાથી અંતર શત્રુ બહુ નડતા હોય, બીજા શત્રુ કરતાં કામ વાસના વધારે નડશે. જગતનો ઢાળો એમાં આવી ગયો, મહારાજે પ્રવાહ બનાવી નાખ્યો છે, નદી લપસણી પડી જવાય.
અને ઘણા બધા જુવાનોનો એ જ પ્રશ્ન હોય છે કે સ્વામી કામ વાસના બહુ નડે છે. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં એ પણ ઉપાય બતાવ્યો છે, દેહને થોડોક નબળો કરો, આહાર ઉપર થોડો કંટ્રોલ રાખો, ભૂખે મરો નથી કહેતા, કમસે કમ બપોરે જમ્યા હાજે જમવા ટાણે ભૂખ તો લાગી રહેવી જોઈએ ને, કેટલા કેટલું ઘણું બધું ખાઈ જાય તો હાજે ભૂખે ન લાગી હોય, જોરે ખાવું પડે સમજાય ને, અને પછી એમાંથી બીમાર થાય. એટલે ખાવા ઉપર કંટ્રોલ, પેટને બહુ ટાઈટ ન કરી નાખો, એમ સારું ખાવાનું મળી ગયું તો જોબર્યા જ કરો એમ નહીં, હળવું હશે, શરીર નિરોગી રહેશે, મનને નિરોગી રહેશે, કામ વાસના થોડીક ઓછી નડશે, નડતી હોય અને કાઢવી હોય ને તો ભોજન ઉપર થોડો કંટ્રોલ કરો, ગમે તે ખાઓ ઓછું ખાઓ. વિદેશમાં ખરી ભગત શરીર હાવ પાતળું કરી નાખ્યું, એટલો કંટ્રોલ ખાવો ને ધીરે 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 ધીરે. ડૉક્ટર એનો ફેમિલી ડૉક્ટર કહે, એટલે તને કંઈક બીમારી હે કે, બોલો કે કાંઈ નથી બરોબર છું તંદુરસ્ત, તો કે ના ના શરીર આવું થઈ ગયું હક લકડી હાવ. ડૉક્ટરે બધું ચેક કર્યું કે ઓરાઇટ છે બરોબર છે. એ હરિભગત મને કહે, સ્વામી બધું ખાવું કે મને કાંઈ નડતું નથી, પણ લિમિટથી ઓછું ખાવાનું ગમે તે, પણ લિમિટથી ઓછું. હવે અને સ્વામી જીવવાની જે મજા આવે, મને એને વાત કરી સમજા, જીવન જીવવાની જે મજા છે ને ઓછું ખાઈને, ઓલું તો શરીર પહેલાં તો ભારે રહેતું હતું ને આળસ થાય ને આમ તો ફૂલ જેવું શરીર ઉડે ભાઈ, પણ એ ખાવાનો કંટ્રોલ કરવો કામ હે ભાઈ, જમવા ટાણે એ ન રહે એ ફૂલ થઈ જ જાય, એ તો હવું હું પોતપોતાના મનમાં વિચારજો ભાઈ, ઘણું થઈ જાય, પેટ ભારે થઈ જાય, ટાઈટ થઈ જાય. એ ગરીબ ભગતને મેં એવા જોયા સમજા, એકાદશીનો દિવસ હતો, બપોરે જમીને આવ્યા, કોઠી એવી એમ ટાઈટ, આમ આમ રડે ને તો સીધે સીધું હાલવી જાય સમજા ને, એવી કોઠી ટાઈટ, અને ઊંકાટા કરે આવીને મંદિરની ચાલીમાં આવીને પડ્યા. તમારા ગામની વાત નથી, બીજા ગામની એ. મેં કીધું કામ બાપા શું થઈ ગયું છે, તો કે સ્વામી ખાવાનું ઘણું થઈ ગયું. મેં કીધું પણ આજે એકાદશીનો દિવસ છે, તો કે સ્વામી તોય દરરોજનો પ્રોબ્લેમ છે, કે આ 3 કલાકે કંઈક શાંતિ મળશે. મેં કીધું આ ખાધું કહેવાય શું કહેવાય, કે લો આવી તકલીફ ઘણાને હોય છે. સ્વામી જમવા ટાણે રહી હગાતું નથી, થાય છે મનમાં ઘણે થોડું ઓછું કરી ઓછું કરી, પણ જમવા ટાણે તમારું મન કબૂલ નહીં થાય. એટલે અંતરમયથી કામ વાસનાને જો કાઢવી હોય તો આહાર થોડો કંટ્રોલ કરો, સહજ સહજમાં એ પ્રોબ્લેમ થોડોક સોલ્વ થશે. મહારાજ કે ઉપવાસ કરો તો દેહ દુર્બળ થાય, ત્યારે મનને દુર્બળ થાય, પણ પાછું ખાઓ દેહ પુષ્ટ થાય, તો પાછું મન પુષ્ટ થઈ જાય. માટે દેહ કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેડા જોઈએ. જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય એવા પણ આપણા સત્સંગમાં મોટેરા ઘણા બધા છે, અને એવો જે ન હોય એ નાનો રોય કહેવાય, અને ભગવાન સંબંધી ઘાટ થાય જગત સંબંધી ઘાટ ન થાય એ મોટો છે આપણા સત્સંગમાં. અને મહારાજ કે ગ્રસ્ત હોય તેને પણ દેહ કરીને વ્યવહાર તો કરવો, અને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું હો. ભલે ગ્રસ્ત છે, મને કરીને ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું અને ભગવાનનું ચિંતન કરવું, અને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. મહારાજ કે મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા મહારાજા હોય, મોટા મોટા વિશાળ રાજ્ય કરતા હતા અંબરીશ જેવા રાજા, પણ મને કરીને તો મહાનિર્વાસની કથા હો. મન તો મોટા યોગેશ્વર જેવું હતું એનું, માટે મને કરીને જે ત્યાગ એ ત્યાગ ઠીક છે. બહારથી તમે મૂકી દો એ અમે નથી કહેતા, કરો બહારથી કરવું પડે તો મનમયથી ત્યાગ રાખો. મહારાજ કે પોતાના મનમાં ભૂંડાઘાટ થતા હોય એ કહેવા, જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે, સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વડીઓ આપ, તથા રાનીને પાસે સુવાસની સ્ત્રી જાય અને કહે જે આવ ભાઈ હું જેવી તું પણ થા, એમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવા, તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે. હે વિધવા સ્ત્રી હોય સુવાસની જાય કે તું મારી જેવી વિધવા થા, કે એમ કે બી શું કેની આગળ જઈને ઘાટ કહેવા, જેને ઘાટ થતા ન હોય. વળી જે પોતાના ઘાટ થાય છે એને ઉપાય બતાવે, યુક્તિઓ બતાવે, જગતના ભૂંડાઘાટ કેમ ન થાય એના ઉપાય બતાવે, એવો જે બળ્યો હોય ને એની આગળ ઘાટ કહેવો. એમ મહારાજ કે ઘાટ ન થતા હોય એવા પણ ઘણા હોય, એમાંથી પણ પોતાના ઘાટને ટાળવાની જેટલી
એને ઈચ્છા હોય એવી ને એવી આપણા ગાઢ સંકલ્પને બંધ કરાવવાના પ્રયાસ કરે. ખાતા પીતા હાલતા ચાલતા બધી વાત કર્યા કરે, જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાળ હોય તેવી પોતાનો જે સંગી એનો પણ ઘાટ ટળાવી દે તો એવાની આગળ ઘાટ કેવો. પણ તમે જેની આગળ વાત કહો એ વાત તો કાંઈ ન કરે અને આળસુ હોય હે હાલ્યા કરે, કહેશે ઓ ઘાટ સંકલ્પ થાય બંધ કેમ કરવા, એ તો થયા કરી કહેશે. તો આવો આળસુ હોય ને એની આગળ કહેવામાં કોઈ ફાયદો નહીં. માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા અને જગતના સુખથી નિર્વાસનિક થવું. એકાદશીનો ઉપવાસ કરો, લ્યો મહારાજ એટલું કરજો, કે વધુ નથી કહેતા અમે. એકાદશીનો ઉપવાસ કરવો, એ ઉપવાસનું લક્ષણ શું? 10 ઇન્દ્રિયો અને 11મું મન પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, એને કહેવાય એકાદશીનું વ્રત કર્યું કહેવાય. બધી ઇન્દ્રિયો ગમે ત્યાં ફરતી હોય અને ખાલી ઉપવાસ કરો, મહારાજ કહેને ઢોર લાંઘણ કહેવાય. તમે પશુને બાંધી દો ને ચરો ન નાખો તો ઉપવાસ કરવો જ પડે, જાય ક્યાં એ, પણ ઢોર લાંઘણ. 10 ઇન્દ્રિયો અને 11મું મન બધાને પોતપોતાના વિષયમાંથી પાછા વાળીને ભગવાન તરફ વાળવા, એવું જે વ્રત એ કહેવાય એકાદશીનું વ્રત. અને એવું વ્રત ભગવાનના ભગતને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહ કરીને તો વ્રત કરે તપ કરે તો પણ એનું બહુ સારું થતું નથી. માટે જે ભગવાનનો ભગત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો અભ્યાસ નિરંતર રાખવો, એમ શ્રીજી મહારાજ વાત કરી. હો વળી શ્રીજી મહારાજ બીજી વાત કરી કે સાચો ત્યાગી કેને કહીએ? જે પદાર્થોનો ત્યાગ કર્યો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો સંકલ્પ થતો નથી. ત્યાં સુખજી પ્રત્યે નારદજી કહેલો શ્લોક છે, ત્યજ ધર્મ મધર્મમ ચ. એ શ્લોકનું હાર દેવું છે મહારાજ કે એક આત્મા સિવાય બીજા જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું, ભગવાનની ઉપાસના કરવી, તેને પૂરો ત્યાગી કહીએ. ગ્રસ્ત હોય મહારાજ કે હરિભગત હોય તો એને જનક રાજાએ કહ્યું છે જ ને, મારી મિથિલા નગડી બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. ત્યાં શ્લોક, મિથિલાયમ પ્રદીપ્તાયમ નમે દહ્યત કિંચન. જનક મહારાજા છે, સુખદેવજી મહારાજ કથા કરે છે. સુખદેવજી જ્યારે જનક આવે ને ત્યારે જ કથા ચાલુ કરે. એનાથી પહેલાં એ સાધુ સંતો ઘણા બધા આવી ગયા હોય, માણસો આવી ગયા હોય, કથા ચાલુ ન કરે. પહેલા જનક રાજા આવે અને રાજા તો જબરો કામકાજ હોય એટલે મોડું વહેલું થઈ જાય, થોડુંક કથા ચાલુ કરે નહીં. તે અમારે જેવા સાધુને કે આ સુખદેવજીને કંઈ કંઈક મતલબ છે કંઈક કહો. જનક રાજા આવે ત્યારે જ કથા ચાલુ કરે, એ બિચારો ક્યારે નવરો થાય કે લ્યો. પણ જનક રાજાની સ્થિતિ કેવી હતી એ આ બધા જાણે નહીં ને. અમે સાધુ છીએ, અમે આમ છીએ તેમ છીએ, રાજા તો રાજા છે. પછી એક દિવસ સુખદેવજી મહારાજ બતાવ્યું, એ આમ શાંતિથી કથા વાર્તા ચાલતી હતી અને એમાં મિથિલા નગરી સળગી. હે બધા દોડ્યા, અમારે જેવા બાવાએ દોડ્યા, સમજા ને, ધોતી બળી જશે, કોઈ કોઈ કોફીન બળી જશે. જનક રાજા ઉઠતા નથી. સુખદેવજી મહારાજ કે રાજન તમારો મહેલ સળગે છે, જલ્દી જલ્દી જાઓ. રાજા કે મિથિલાયમ પ્રદીપ્તાયામ નમે દહ્યત કિંચન, તમે કથા ચાલુ રાખો, મારું કાંઈ બળતું નથી, ઉઠ્યા નહીં હો, આ તો બતાવ્યું હતું સુખદેવજી મહારાજ. ત્યારે બધાને ખબર પડી કે ભાઈ આપણી સમજણ જનક રાજા જેવી નથી. મહારાજ કે આવું સમજે ને અને ભલે ગ્રસ્ત ઘરમાં બેઠો હોય એ ખરેખર હરિભગત કહેવાય. જનક રાજાની જેમ મારું કાંઈ નથી, આ તો મારે હાંચવાનું છે, ભગવાન જીવતો રાખે ત્યાં સુધી મારે હાંચવાનું છે, મારું શું છે, એક દિવસ છોડ કે ચલે જાના હે. અને એવી રીતનો ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગ્રસ્ત ન હોય તો પ્રાકૃત ભગત કહેવાય, અને મોરે કયો એવો જે હોય તો એકાંતિક ભક્ત કહેવાય.
એવી રીતે વાર્તા કરી. પછી મોટા આત્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે દેહ ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા એને થકી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે એ કયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, આજે લ્યો મહારાજ કે ઘણી વાર થઈ ગયા, હવે હો 6 વાગવાની તૈયારી છે, સ્વામી સાંભળવા છે, હવે થોડાકમાં કહી દઉં મહારાજ. કહેવા દેહની ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા એ સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે, દેહ શું છે, ઇન્દ્રિયો શું છે, આત્મા શું છે, બધું તે જે સમજાવનારો જે વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે અને જાણનારો છે અને સર્વેથી જુદો છે એને જીવ કહીએ. હો આની અંદર બધો રાજા તો જીવ છે ને, એ જીવ બધું આ સમજાવે છે ને સમજે છે. અને જે શ્રોતા છે એ દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે, એનું પ્રમાણ કરે છે અને એને જાણે છે અને સર્વે થકી જુદો છે, એ બધાએ થકી જુદો છે એને મહારાજ કે જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીતિ છે. જીવ છે એ રાજા છે, બાકી ઇન્દ્રિયો અંતકરણ એ બધી એની રૈયત છે. જીવ એટલું સમજી જાય કે આ બધા મારા સેવક છે ને હું રાજા છું તો ઘણું થઈ જાય, વધારે ન સમજે તો કાંઈ નહીં, પણ આ મન વગેરે છે ને એ બધા મારા સેવકો છે અને હું રાજા છું, હું કહું એમ આ બધાને કરવાનું હોય એ કેમ મારે થોડું કરવાનું હોય, પણ જીવ હાવ થઈ ગયો નાદાર, સમજાય ને, ઇન્દ્રિયો અંતકરણ કેમ કરવા મંડી ગયો, એની પાછળ ચોટી ગયો, ભાન નથી ભાઈ તું રાજા છે જેને તેનું કહ્યું નમાન. મહારાજ કે ઇન્દ્રિયો અને જીવ આટલું સમજી ગયા તો બહુ છે. હો એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની થોડાકમાં શ્રીજી મહારાજ રીત કહી, એવી રીતે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત થયું.